પરમ પૂજ્ય મહારાજ શ્રી એમની પધરામણી થશે, આપણા મંદિરમાં ભગવાનની આરતી થશે, આપણા અહોભાગ્ય છે આપણને આજે ધર્મકુળના દર્શન થશે, પૂજ્ય સંતોના દર્શન થશે, એટલે ઝડપથી અહીંયા કથા મંડપમાં આવી પોતાનું સ્થાન લઈ લેશો વાલા ભક્તો. ચાલો હું વક્તા શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી શુક વલ્લભ સ્વામી એમના ચરણોમાં વિનંતી કરું. પૂજ્ય સ્વામી અહીંયા વ્યાસ પીઠિકા ઉપર વિરાજમાન થશે, પોતાનું સ્થાન લેશે. આપણે એમના માટે જોરદાર તાળીઓનો નાદ કરીશું. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની ખૂબ કૃપા આપણા ઉપર છે. શ્રીજી મહારાજે આપણા સૌનું કલ્યાણ કરવા માટે અદ્ભુત દિવ્ય શાક ઉત્સવની રચના કરી. એક શાક ઉત્સવ એવો ભગવાને બનાવ્યો, લોયાને વિશે ભગવાને પ્રથમ શાક ઉત્સવ કર્યો, તે પછી દેશ વિદેશમાં નાના મોટા ગામડાઓમાં શાક ઉત્સવ ઉજવાય છે. કેટલાય જીવોનું કલ્યાણ કરનારો આ શાક ઉત્સવ આજે ભગવાન સ્વામિનારાયણે માત્ર મુક્તિ નહીં પણ મુક્તિનો પણ માર્ગ આપણા માટે સહેલો કર્યો. એટલે આમાં તો રીંગણાનું મહત્વ હોય પણ એનાથી વિશેષ ભગવાનની કથાનું મહત્વ હોય. ભગવાનની કથા સાંભળીએ, ભગવાનનું સ્મરણ કરીએ તો અવશ્યપણે ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. ભલા ભક્તો, જ્યારે પૂજ્ય સ્વામી વ્યાસ પીઠિકા ઉપર વિરાજમાન થયા હોય, જ્યારે લતીપુરા ગામમાં આવો સરસ મજાનો દિવ્ય પ્રસંગ જ્યારે ઉત્સવ ઉજવાતો હોય, ત્યારે યજમાન શ્રી એમને સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે. પટેલ મહેન્દ્રભાઈ, છગનભાઈ એમને વિનંતી કરો અહીંયા પધારશો, સાથે અમિતભાઈ, મહેન્દ્રભાઈ પટેલ લતીપુરા જેમનું નામ લીધું છે, અહીંયા ઝડપથી અહીંયા પૂજન માટે પધારશો. ખૂબ ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે આપણે આજે શાક ઉત્સવનો પ્રારંભ થાય છે આપણા ઉત્સવનો. ઉત્સવ પહેલા સૌથી પહેલા ગ્રંથ પૂજન અને વક્તા પૂજન તરફ જઈશું. ચાલો ભક્તો, ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે પૂજનની તરફ. સરસ અહીંયા ગ્રંથ પૂજન અને વક્તા પૂજન થયું છે વાલા ભક્તો. ઘણા બધા ભક્તો અહીંયા શાક ઉત્સવનો કથા વાર્તાનો લાભ લેવા માટે પધારી રહ્યા છે, ખુરશીઓ વધારવામાં આવી છે. પણ પુરુષ ભક્તોની નમ્ર વિનંતી છે કે એમને અગ્રભાગે આવીને પોતાનું સ્થાન લેવાનું છે. થોડા સમયમાં અહીંયા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર સંત વલ્લભ સ્વામી સભામાં પધારશે. અત્યારે સભામાં વડતાલ મંદિરના આશિષ્ટણ કોઠારી સ્વામી પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી વિરાજમાન છે. જોરદાર તાળીઓનો નાદ કરીશું. સાથે પૂજ્ય સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી, અનેક સંતોના દર્શન આપણને આજના પરમ પવિત્ર દિવસે થવાના છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા, શ્રીજી મહારાજે કરેલા દિવ્ય ચરિત્રો, શ્રીજી મહારાજે કરેલા દાખલાઓ, શ્રીજી મહારાજે કરેલા કલ્યાણના કાર્યો, આ બધી જ અદ્ભુત દિવ્ય કથાઓ આપણે સાંભળવાની હોય. જ્યારે માંજલપુરથી પૂજ્ય શુક વલ્લભ સ્વામી વ્યાસાસન આરૂઢ થયા હોય, જેમને આ પ્રાંતમાં ફરી આ ગામોમાં ફરી સત્સંગ ખૂબ કર્યો, હરિભક્તોને ખૂબ સાચવ્યા, તો હું પૂજ્ય સ્વામી એમના ચરણોમાં વિનંતી કરીશ. આજના પરમ પવિત્ર દિવસે અદ્ભુત મહારાજના દિવ્ય ચરિત્રો એમના હૃદયમાં રમી રહ્યા છે, એ બધા જ ચરિત્રો સાથે અમને સૌ કોઈને રમાડો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી શુક વલ્લભ સ્વામી માંજલપુર. સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદે શ્રેષ્ઠ દેવાં તમ હરે કૃષ્ણ મનોહરમ વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનન ઓ ચિતા સુરના
પતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાય નો સ્વામી નારાયણાય નમો નમઃ હરે કૃષ્ણાય નમો નમઃ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાન જય લક્ષ્મીનારાયણ દેવની જય રાધા રમણ દેવની જય નર નારાયણ દેવની જય મદન મોહનજી મહારાજની જય સુંદર શાકોત્સવની સભાનું આયોજન મહેન્દ્રભાઈ ઉર્ફે બચુભાઈ ના યજમાન પદે આ સુંદર ગામનું નાનકડું પણ આમ આખે ઉડીને વળગે એવું આયોજન એ સભામાં આપણે દર્શન આપી રહેલા રાજા ધીરાજ મહારાજ ભગવાન સ્વામિનારાયણ વર્તા ધામથી પધારેલા કાયમ અહીંયા શાકોત્સવ દર વર્ષે થાય છે એનું સરસ મજાનું માર્ગદર્શન પૂરું પાડનારા વડતાલની ઘણી મોટી સેવા કરનારા એવા ઉત્સાહી યુવાન પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી વિરસદ મંદિરના કોઠારી નવયુવાન ઉત્સાહી સહયોગી એવા વિરસદ નિવાસી ગુણસાગર સ્વામી કાયમ સંતોને સહકાર આપતા એવા વયોવૃદ્ધ પૂજ્ય ઘનશ્યામ સ્વામી બહુ આપણા સંપ્રદાયના જૂના પીઢ હરિભક્ત વડતાલના એક સમયમાં ટ્રસ્ટી હતા એવા વડોદરાના શિવજીભાઈ પટેલ લતીપુરા ગામના નલિનભાઈ વગેરે સૌ હરિભક્તો આસપાસ ગામથી પણ પધારેલા હરિભક્તો માતાઓ બાળકો યુવાનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મહારાજની ખૂબ આપણા પર કૃપા. આવા સત્સંગના ગામમાં, આવા સંસ્કારી ગામમાં આપણને જન્મ મળ્યો, પવિત્ર મા બાપને ત્યાં જન્મ મળ્યો, ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ, સાચા સંતોને ઓળખાણ થઈ. આપણને અને આ લતીપુરાનો સત્સંગ તો ઘણો જૂનો સત્સંગ હો. આ મંદિર જો કેટલું જૂનું છે, લાકડાનું મંદિર, એના પરથી આપણને ખ્યાલ આવે કે કેટલો વર્ષો જૂનો સત્સંગ છે. એવું ગોકુળિયું નાનકડું ગામ, જ્યારે પણ લતીપુરા આવવાનું થાય બહુ અમને ગમે. મને જ્યાં સુધી યાદ છે, હું 30 વર્ષ પહેલાંથી અહીં આવું છું. અમેરિકાના શિકાગો નિવાસી યોગેશભાઈ અને બિપિનભાઈ, બે ભાઈઓ, એ આ ગામના વતની, બંને ખૂબ સારા સત્સંગી, ખૂબ સંતો સાથે ભાવ પ્રેમ હેત રાખે છે.
એમને લઈને અમે અહીંયા આવતા, આ જ ઓટલા પર સત્સંગ સભા અમે કરી છે એવું યાદ છે. કેટલા વર્ષો પહેલા 93-94 જ્યારે યોગેશભાઈ આવે ત્યારે આગ્રહ કરીને એ સંતોને લઈ આવ્યા. અહીંના સત્સંગની પણ ચિંતા કરે. આજે સવારે પાછો ફોન આવ્યો હતો યોગેશભાઈનો કે ગામમાં કંઈ જરૂર હોય, કંઈ કરવું ઘટતું હોય એવું કંઈક લાગે તો મને કહેજો. યોગેશભાઈને તાળીઓથી ખૂબ વધાવો. લતીપુરા ગામના છે અને ખૂબ સારા સમજણવાળા સત્સંગી છે. નજીક ગામની ચિંતા રાખે છે, તમારી ચિંતા રાખે છે એવું આ સરસ મજાનું ગામ સત્સંગમાં છે. અને આવો બધો લાભ જ્યારે ભગવાનની કૃપા હોય ત્યારે જ મળતો હોય છે. બાકી હવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. જો આપણા પૂર્વના પુણ્ય ઉદય ન થાય તો ક્યારે આવો લાભ ન મળે. દર વર્ષે સાપોત્સવ થાય, દર વર્ષે કોઈને કોઈ યજમાનો હોય, કોઈની પ્રેરણા વગર સ્વયં તમે તમારા જ ઉત્સાહથી ને ભગવાનની પ્રેરણાથી પ્રેરાઈને દર વર્ષે આયોજન સરસ મજાનું કરો છો શાકોત્સવ, અને કરતા રહેજો. નલિનભાઈ દર વર્ષે કરતા રહેજો, કારણ કે એ નિમિત્તે બધા ભેગા થાય ને સત્સંગ સાંભળે, કંઈક સારી વાત સાંભળવા મળે, કંઈક જીવનમાં પ્રેરણાદાયી વાત મળે તો જીવન પરિવર્તન થાય. તો આપણને સ્વયં સેલ્ફ લાભ થાય આપણને. ખગોળ ભૂગોળનું વચનામૃત છે. મહારાજે દેશ દેશાંતરમાં રહેલા ભક્તો એમને એક કાગળ લખ્યો છે. મહારાજે મહારાજે કીધું છે કે આ મનુષ્ય જન્મ મળવો ખૂબ દુર્લભ છે. દેવતાઓ પણ મનુષ્ય જન્મ ઈચ્છે છે. દેવતાઓને વિષય, વૈભવ, વિલાસ, આયુષ્ય એ મનુષ્યના શરીર કરતા અનેક ગણું છે. પણ છતાં પણ દેવતાઓ ભારત ભૂમિના આંગણે જન્મને ઈચ્છે છે. એટલા માટે કે મનુષ્ય જન્મમાં જ કલ્યાણનું કામ થાય છે, મોક્ષનું કામ થાય છે. દેવના શરીરમાં તો જ્યાં સુધી પુણ્યનો સંચય હોય ત્યાં સુધી વિષય વૈભવ ભોગ ભોગવાય ને પછી ક્ષીણે પુણ્ય મળતે લોકમ વિસંતિ, પછી પાછું પૃથ્વી પર આવવું પડે. જ્યારે આ મનુષ્ય શરીરથી આપણે મોક્ષનું સાધન કરી શકીએ છીએ કે જ્યાં ગયા પછી યદ ગત્વાના નિવર્તનતે તદ્ધામ પરમ મમ, કે જ્યાં ગયા પછી પાછું પડવાનું નથી. એટલે બહુ દુર્લભ આપણને અવસર મળ્યો છે. એ અવસરને આપણે ગુમાવી ન દઈએ, કારણ કે 8,64 કરોડ વર્ષ જાય ત્યારે આ માણસનું શરીર મળે છે. આપણું કેલ્ક્યુલેટર હોય ને એમાંય આંકડા ન આવે એટલા વર્ષ પછી આ મનુષ્ય શરીર મળે છે. એને ખાલી ખાલી આપણે ખાવામાં, ઊંઘવામાં, વ્યસનમાં, એમાં જો આ મનુષ્ય શરીર આપણે ગુમાવી દઈએ તો પછી બહુ પસ્તાવો થાય. અને પછી પસ્તાવો થાય, ઉંમર થઈ ગઈ હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, પગથી ચલાય નહીં, બુદ્ધિ આપણી ક્ષીણ થઈ ગઈ હોય, પછી કાંઈ ભગવાન ભજાય. એટલે સમજો કે આ મનુષ્ય શરીર મળ્યું છે. વૈજ્ઞાનિકોએ આ મનુષ્ય શરીરની કિંમત આંકી છે. કેટલા બધા તમને ખબર હશે, આપણે હાર્ટની સર્જરી કરીએ કેટલા બધા રૂપિયા થાય છે, આપણે કિડની બદલીએ તો કેટલા બધા પૈસા થાય છે, કાનનું મશીન નાખીએ છે ને કાનનું કેટલા રૂપિયાનું થાય. તો એ પાછું જેવું ભગવાને આપણને આપ્યું હોય ને સંભળાય એવું કંઈ નથી સંભળાતું. આંખે ચશ્માના કેટલા પૈસા થાય છે, આ પગનું આપણે ઘૂંટણ બદલીએ ને પગનું ઓપરેશન કરીએ તો જોન્સન એન્ડ જોન્સનનો નાખીએ તો એ 5 લાખ રૂપિયા થાય, 2.5 લાખ 5 લાખ સુધી થઈ જાય. તો એ પાછું જેવું ભગવાને આપ્યું હોય એવું થાય એવું કિંમતી શરીર.
તુલસીદાસજી કહે છે કે બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સબ સંતન હી ગાવા. દેવતાઓને દુર્લભ આ શરીર મળ્યું છે, દુર્લભ હો માનુષો દેહો, એટલે આ અદભુત શરીર કિંમતી આપણને મળ્યું છે. જે કર્તવ્ય છે, જે કરવાનું કામ છે, એ ચૂકાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું આપણી બધાની ફરજ છે. અહીં આપણે છાણીના નારાયણદાસ કવિ એમનું અદભુત કીર્તન છે, એ કીર્તન આ સથવારે આપણે થોડું સ્વ દર્શન કરવાનું છે. બહુ સારા ભક્ત હતા, હરિજન જ્ઞાતિમાં એમનો જન્મ હતો, પણ એમના ઘણા બધા સારા સારા કીર્તનો સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. આ એક સરસ મજાનું કીર્તન છે, તમે બધાએ સાંભળ્યું જ હશે, પણ ફરીને આપણે પાછું વાગોળીએ. સજની ટાણું આવ્યું રે ભવ જળ તરવાનું, 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 મોહો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો, દયા દિલમાં વિચારો સત્સંગી જીએ, મોહો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો, દયા દિલમાં વિચારો સત્સંગી જીએ. સબ ગાઈએ. સજની ટાણું આવ્યું રે ભવ જળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવ જળ તરવાનું. આ નારાયણદાસનું કીર્તન છે. આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય દેહ દુર્લભ છે, પણ છતાંય આ દેહમાં આપણને એટલી બધી આસક્તિ થઈ ગઈ છે, એના કારણે આ નામ મારું, આ દેહ મારો, આ ગામ મારો, આ મકાન મારું, આ ગાડી મારી, આ પત્ની મારી, આ દીકરા મારા, મારો 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 કરીને જે ખરેખર આપણો આત્મા મારો છે, આત્મામાં વિરાજમાન પરમાત્મા, એના આપણે દાસ છીએ, એ ભાવ આપણે ભૂલી ગયા છીએ. નારાયણદાસજી કહે છે કે ડાયા લોકો હોય દિલથી વિચારે કે આ મનુષ્ય દેહ દુર્લભ છે, એનાથી ભક્તિનું સાધન કરીને ભગવાનને રાજી કરી લેવા. અને એકવાર તમને ખબર છે કે સમય જાય પછી પાછો આવતો, આજે ટાટા જેવા હોય કે બિરલા જેવા હોય એમ કે મારા 60 વર્ષ થયા છે, હવે 20 વર્ષ પાછા કાં તો 30 વર્ષ પાછા આટલા અબજ રૂપિયા આપીએ તો એવું થાય છે? હા કે ના બોલો. પાછા આવે વર્ષો, ગયેલા વર્ષો પાછા આવે, ગયેલા દિવસો પાછા આવે, જે પાણી વહી ગયું છે એ પાછું આવે કોઈ દિવસ? જે પાણી વહી ગયું હોય, દરિયામાં ગયું હોય, એ પાછું આવે? આપણે જોઈએ છીએ કે આપણે ઘરમાં કેલેન્ડર હોય, દર વર્ષે આપણે કેલેન્ડર નવું લાવીએ વડતાલ મંદિરથી, અને દર મહિને એક 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 આપણે પાનું ફાડતા જઈએ છીએ. હો દર વર્ષે એ કેલેન્ડરનું પાનું નથી ફાડતા, આપણી આયુષના પાના ફાડીએ છીએ, આપણે આયુષના પાના ફાડીએ છીએ. જે ખરેખર જીવનની સંધ્યાએ આવી ગયા છે, બહુ નાના અને યુવાન હોય એને તો હજી માનો કે વાંધો નહીં, થોડો એમને ખૂબ વિચારવાનું રહ્યું. તમે વિચાર કરો, આપણે આ ભગવાને 60-70-80 વર્ષનું આ મનુષ્ય શરીર આપ્યું, એમાં આપણે ઊંઘવાનો ટાઈમ કરીએ તો કેટલા વર્ષ જાય?
ઊંઘવાનો ટાઈમ આપણે વર્ષો કાઢીએ તો કેટલા વર્ષ જાય ઊંઘવાના, સુવાના કેટલા વર્ષ જાય, અડધો જાય, બોલો ને માથું હલાવો ને. પછી ખાવામાં કેટલો ટાઈમ જાય, પછી ગામડે ગામડે, જોકે બદલે બધી જ જગ્યાએ છે, અમે કચ્છમાં જોયું હતું, હો શિવજીભાઈ, ઓટલી હોય છે ગામની બહાર, ખબર ને, ઓટલા હોય, એ ઓટલો એટલે 18 પુરાણ તો વ્યાસજીએ લખ્યા, પણ એ 19મું પુરાણ ઓટલો એટલે, એમાં આખા ગામની કથા થાય. વ્યાસ ભગવાનને તો અમુક વિષયો નક્કી હોય એટલી જ કથા થાય, પણ ઓટલે આખા ગામની કથા થાય. એ આપણે ગપ્પા મારવામાં કે વ્યર્થ વાતો કરવામાં કેટલો સમય જીવનનો ગાળતા હશો, ખાન પાન ભોગ વિલાસમાં કેટલો સમય ગાળતા હશો. મોટા સંતો કહેતા કે પેટનું કરવું, પેટનું એટલે આપણે શરીર નિર્વાહ થાય એટલા માટે નોકરી ધંધો કંઈ કરવું પડે, પેટનું કરવું, કે પેટનું કરવા પણ કરવા માટે આપણે વેઠનું કરવું પડે, વેઠનું એટલે નોકરી ધંધો વગેરે, પેટનું કરવું, વેઠનું કરવું, અને પછી ઠેઠનું કરવું. આપણે કંઈ યાત્રાએ જઈએ ને તો નાસ્તા પાણી તૈયાર કરીને જઈએ, કંઈક ટેબરા લઈ જઈએ કે મમરા ચેવડો ગાંઠિયા લઈ જઈએ કે ભાથું જોઈએ, શું કહીએ આપણે, ભાથું જોઈએ, તો આપણે અનંતની યાત્રાએ જઈએ છે જ્યારે આ શરીર મૂકી, એના માટે કોઈ ભાથાની જરૂર નહીં પડતી હોય. એમાં ભક્તિ, ભજન, સેવા, પરોપકાર, સદાચારી જીવન, સત્ય, આ બધું ભાથું છે પરોપકાર માટે. એ ભાથું આપણે ભરવું જોઈએ, એટલા માટે આપણને ભગવાને આ સરસ શરીર આપ્યું છે. એવું કંઈક આપણને ભગવાને દેહ આપ્યો હોત તો આપણે શું કરી શકત. માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે બધા કે આપણને સુંદર આવું શરીર ભગવાને આપ્યું, દિલથી આભાર માનીએ. જ્યારે સવારે ઉઠીએ ને કે બહુ સારો ગયો દિવસ, તમારો ખૂબ ખૂબ આભાર, અને પછી સુવા, એટલે શંકરાચાર્યજી મહારાજ કહે છે, બાલસ્તાવત ક્રીડા સક્ત તરુણસ્તાવત તરુણી રક્ત, બાલસ્તાવત ક્રીડા સક્ત તરુણી રક્ત વૃદ્ધ સ્તાવત ચિંતા મગ્ન પરે બ્રહ્મણી કોપી ન લગ્ન, ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢ મતે. બધા ગામ આ પંક્તિ બહુ સરસ છે, શંકરાચાર્યજી મહારાજે લખી છે. ચરપટ પંજરીકા સ્તોત્ર કહેવાય એને, ચરપટ એટલે ગાલ પર જરા તમાચો માર્યો હોય ને એવું, એનો નામ એવું થાય, અર્થ એવો થાય. કાશીમાં એક બહુ વૃદ્ધ હતા, 80 વર્ષ કે ઉપર હશે, અને એ એટલી વર્ષની ઉંમરે ભણવા બેઠા, સંસ્કૃત ભણવા, ત્યાં તો બહુ અંગ્રેજી નહોતું, એટલે ડુકરુઈ કરણે ધાતુ આવે, ડુકરુઈ કરણે કરવા અર્થમાં, કરોતી કુરુત કુરવંતી અર્થમાં, એ ડોસા મોટી ઉંમરે એ ભણતા હતા. ત્યારે શંકરાચાર્યજી કીધું કે હવે આ ઉંમર ભણવાની નથી, ભણવાની ઉંમર બાલ્યાવસ્થા હોય, યુવાની અવસ્થામાં વિષય ભોગ હોય, પછી વાનપ્રસ્થ અવસ્થામાં ભજન હોય, જે ઉંમરે જે કરવાનું હોય એ કરવું પડે. એટલે શંકરાચાર્યજી એ વૃદ્ધને કીધું કે હવે આ ડુકરું કરણે રહેવા દો, ખાલી ડુકરું કરણે નહીં, આપણે ઘણી વાર કેટલી ઉંમર થાય તો હોય વહીવટ છોડતા નથી, ખેતી નથી છોડતા, દુકાન નથી છોડતા, છોકરાઓ મોટા થઈ જાય ને પછી ફાપી દેવાનું,
પુનરપિ જનનામ પુનરપિ મરણામ પુનરપિ જનની જઠરે શયન પુનરપિ જનનામ પુનરપિ મરણામ પુનરપિ જનની જઠરે શયન ઇહ સંસારે ખલો દોસારે કૃપયા પારે પાહી મોરારે સંસ્કાર બી પડે આપણને. શંકરાચાર્ય એમ કે છે કે દિન જાય છે એટલે દિવસ જાય છે, રાત્રિ જાય છે, ઋતુઓ જાય છે, આપણી આયુષ્ય જાય છે, પણ છતાં પણ આપણે સમજી નથી શકતા. દિનમ અપિ રજની સાયં પ્રાતઃ શિશિરવ શાંતો પુનરાયાતઃ. દિનમ અપિ રજની શાકોત્સવ ની પાત્રતા બી આપણે થોડીક કરવી પડે ને, અધિકારી બનાવ આપણે, એટલે થોડા નારાયણ દાસ નું કીર્તન આપણે લીધું. બીજી પંક્તિ બહુ અદભુત છે. સજની યારે ચોઘડિયું અમરો લાભ
પગકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગી જીએ ગઈ સબ સજની તાણું આવ્યું રે ભવચાળ કરવાનું સજની તાણું આવ્યું રે ભવચાળ કરવાનું નક્કી કરીને જ બેઠા છો કે નથી જવું ગમે તેટલું કહેતા ગાવામાં ને ખાવામાં સંકોચ બિલકુલ નહીં કરવાનો ખાવામાં તો તમે સંકોચ નહીં કરો મને વિશ્વાસ છે પાકો ગાવામાં કરો છો થોડો સંકોચ આ એક પંક્તિ તો તમને આવડે બધી ન આવડે તબલાની વગર આપણે જોઈએ કે તમે નહીં ગાતા કેવું ગાય છે સજની હું ગાવ પછી સજની ટાણું આવ્યું રે ભવજાળ તરવા માણસ પ્રમાણે અવાજ નથી ખૂટે એવો નથી તમે કદાચ કરતા વધારે જમશો તો વાંધો નથી આ અમારા યજમાન મહેન્દ્રભાઈ ને અમિતભાઈ બહુ સરસ જાજુ બનાવ્યું છે ત્યારે ભક્તો કદાચ શાકોત્સવની કથા થાય શાક નો મહિમા સ્વામી સમજાવે થોડું એકાદ વધારે જમાઈ જવાય તો ખૂટે એવું નથી ગાશો તો થોડું વધારે ખાવાશે જરા આમ બરાબર જોર કરીને ગાવ સજની તાણું આવ્યું રે ભવજળ તરવાનું તમે બરાબર ગાશો ને તો અહીંથી ખાઈ સજની એટલા માટે કે ખાલી એટલો હું કથા કરી દઉં તમને કોઈ વસ્તુ કંઈ યાદ ન રહે કાં તો તમે કંઈ શીખો નહીં તો એ લેસન નકામું કહેવાય ને આ એક પ્રકારનું સત્સંગનું લેસન જ છે તો કંઈક તમને યાદગીરી રહેવી જોઈએ કે ભાઈ આ એક પંક્તિ કડી હું શીખ્યો એમાંય આપણું કલ્યાણ ચાલો પાસ તાળીઓથી વધારો એક મહાત્મા હતા અને આવું સરસ મજાનું ગામ હતું એક વાણિયો હતો ખૂબ ગરીબ બિચારો પોતાનું સામાન્ય ખાવા પીવાનું પણ વ્યવસ્થા ન હોય એટલી બધી ગરીબી બીજા બધા ખર્ચા તો થાય ને પણ ખાવામાં ફાફા પડે એટલા ગરીબ અને બહુ પ્રયત્ન કર્યા બધી જગ્યાએ માનતાઓમાંની દોરા ધાગા કર્યા બધું કર્યું પણ કાંઈ મેળ જ પડે નહીં એકવાર એક દયાળુ સંત એ ગામમાં આવ્યા આવું હશે લતીપુરા જેવું ગામ અને સંત ગામમાં આવ્યા લોકોએ કીધું કે મહારાજ આ વણિકભાઈ બહુ ભાવુક છે પણ બહુ બહુ ગરીબ છે એક આશીર્વાદ આપો અને તમને ખબર છે કે નદી આપણા સુભાષિતમાં આવે છે કે નદી પોતાના માટે નથી વહેતી આ વૃક્ષ છે એ ફળ આપે છે એ પોતે નથી ખાતું પરોપકાર માટે છે નદી પરોપકાર માટે છે વૃક્ષ પરોપકાર માટે છે એમ સાધુનું જીવન પણ પરોપકાર માટે હોય છે સાધુ પોતાના દુઃખે ક્યારેય દુઃખી ના થાય સંત હૃદય નવનીત સમાન બહુ સરળ હોય કોઈના દુઃખે દુઃખી થનારા હોય સાધુને બહુ દયા આવી મહાત્માને દયા આવી મહાત્માજીએ એક પારસમણી આપ્યો એમને પહેલાના સમયમાં ચિંતામણી પારસમણી ચંદ્રકાંતામણી કલ્પવૃક્ષ કામદુધા આ બધું એવું હતું કે તરત સંપત્તિ મળતી જે આપણે ઈચ્છીએ
એ મળે, જે સંકલ્પ કરીએ તે મળે એવું કહેવાય છે. આપણે નથી જોઈ પારસમણી ચિંતામણી કલ્પ વૃક્ષ કે કામ દુધા ગાય, આપણે કાંઈ જોયું નથી, પણ શાસ્ત્રમાં વાત આવે છે એટલે આપણે વિશ્વાસ કરવો પડે. પારસમણી આપી, પારસમણી એવી હોય કે એ લોખંડને અડે ને એટલે લોખંડ સોનાનું થઈ જાય. તમને ક્યાંક પારસમણી મળે તો કહેજો. લોખંડને અડાડે તો સોનું થઈ જાય. મહાત્માએ કીધું કે હું એક વર્ષ પછી આ તારી પાસેથી લઈ જઈશ, તારે જેટલો એનો ઉપયોગ કરવો એટલો કર ને દારિદ્ર તારું નાશ પામશે, તું સુખી થઈ જઈશ. એટલે આ વણિકે કીધું કે વાંધો નહીં. એને એના પત્નીએ નક્કી કર્યું, પૈસા તો હતા નહીં એમની પાસે, લોખંડ ક્યાંથી કાઢે, લોખંડના પૈસા જોઈએ ને, એટલે પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે ગમે તેમ મજૂરી કરીને પૈસા ભેગા કરીને ભંગાર ભેગું કરવું આપણે, અને પછી ભંગારનો મોટો ઢગલો થાય પછી અડાડવાનો પારસ મળે એટલે સોના થઈ જાય. પછી તો આપણે પૈસા પૈસા પછી જોવાનું નહીં, મોટો મહેલ કરશું, મકાન કરશું, આ કરશું, તે કરશું, બધા ઘણા મનસુખા કર્યા, અને આ બંને જણ મજૂરી કરીને ભંગાર ભેગું કરવા મળ્યા. ભંગાર એમ કરતા કરતા વરસ થઈ ગયો. હવે થોડું થોડું અડાડતા ક્યાં આવત તો ચાલત ને, પણ હવે એવી બુદ્ધિ ક્યાંથી આવે. મોટો ઢગલો કર્યો ભંગારનો. વરસ થયું પેલા મહાત્મા આવ્યા, એ ગોખલામાં પારસમણી મૂકી તો મહાત્માએ લઈ લીધો. પેલો બ્રાહ્મણ પેલો વાણીઓ રડવા મળ્યો કે હજી તો મેં ભંગાર હું તો ભેગો કરી રહ્યો છું, હજી મારે અડાડવાનો બાકી છે, હજી થોડોક સમય આપો. મહાત્મા કે હવે સમયનો અવધિ પૂરો થઈ ગયો છે, હવે ન મળે. તમે વિચાર કરો, ભંગાર ભેગું કરવામાં રહ્યા અને પારસમણી એમને પડી રહી. એ વાણિયાની વાત નથી, કીધું એક દ્રષ્ટાંત છે. સિદ્ધાંત એ છે કે આપણે ભંગાર જ ભેગું કરીએ છીએ. આ થોડું ભંગાર આમ મકાન બકાન આમ લાગે કે થોડું ભંગાર કહેવાય, પણ આમ તો બધું માટીમાં જ મળવાનું છે. એક દિવસ સમય વહી જાય ફિર પછતાય હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. આપણે ખેતરમાં પાક વાવ્યો હોય અને ચકલીઓ કે પક્ષીઓ એને ચણી જાય, પછી આપણે ગમે તેટલું રખોપો કરીએ તો કામ લાગે. જે સમયે જે જરૂર હોય એ કરવું પડે. એટલે અહીંયા નારાયણદાસજી કહે છે, આ ચોઘડિયો અમૃત લાભનું. કયું ચોઘડિયો? આ આ અત્યારે બેઠા એ તમે. અહીંયા મહારાજના દર્શન થાય છે, આ સંતોના રૂડા સંતોના દર્શન થાય છે, આ સરસ મંદિરનો ચોક છે, હમણાં મહારાજશ્રી પધારશે, વડતાલ મંદિરના મુખ્ય કોઠારે સ્વામી પધારશે, અત્યારે કલાલી મંદિરના લાલજી મહારાજના આશીર્વાદ લઈને પવન સ્વામી પધાર્યા છે, એમને ખૂબ તાળીઓથી વધાવો. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, હરિ હરિ નૈવાણી વિજના જગતારા જેવું, મોતી પરો મિલેવું સતસાંગી જીએ, એ
એક વાર આપણું ધોલેરા મંદિર છે, મદન મોહનજી મહારાજ બિરાજે છે. આ જીવન કેટલું બધું અસ્થિર છે એની હું વાત કરું તમને. સવારના અત્યારે શિયાળાનો સમય હોય કે સવારે પેલું ઘાસ હોય ને એની ઉપર પાણીનો બૂંદ હોય, શું કહે એને, ઝાકળ. એ પાન ઉપર એ જળબિંદુનો જેટલો સમય અસ્તિત્વ છે અથવા તો સ્થિરતા છે, એટલે જ આપણી જીવનની સ્થિરતા છે. એ સવારના પરમાં એ તાજા ઘાસ ઉપર જે ઝાકળ હોય, થોડોક તાપ આવે તો કેવું પડી જાય પાણી. જીવન ક્ષણભંગુર છે, ભલે માનવ શરીર દુર્લભ છે પણ છતાંય ક્ષણભંગુર છે. ક્યારે દેહ પડી જાય એનું કાંઈ નક્કી નથી. બધી વસ્તુ પર એક્સપાયરી ડેટ લખી હોય, તમને ખબર હોય. અહીંયા આપણે ઇન્ડિયામાં એ હવે તો થઈ ગયું છે, બાકી વિદેશમાં તો હોય, દૂધ હોય ને, દૂધનું ગેલન હોય એમાં પણ લખ્યું હોય કે આ આટલા ટાઈમ સુધી આને વાપરી નાખો. બધી વસ્તુ પર લખ્યું હોય, જે ખાવાની વસ્તુ હોય એક્સપાયરી ડેટ હોય. આ શરીર પર એક્સપાયરી ડેટ લખી નથી, પણ એનો અર્થ એવો નથી કે નથી એક્સપાયર થવાનો. નોટિસો આવતી હોય છે કાળની, કાળની નોટિસમાં સમજ્યા તમે, એટક આવે કે નહીં? એ નોટિસ છે, આપણને એટક આવે છે ને, પછી હૃદયનો એટક હોય કે માઇન્ડનો હોય, પણ એટક આવતો હોય છે, એ કાળની નોટિસ છે. એ દેખાવાનું ઓછું થાય એ પણ કાળની નોટિસ છે. કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પગે ચલાય નહીં, કાળની નોટિસ છે. પણ એ નોટિસને આપણે ગણકારતા, બોલો બોલો, નોટિસને આપણે ગણકારતા, સાચું બોલ્યા તમે, લ્યો સુરવીર ખરા ને આપણે, એટલે ન ગણકારીએ. ધોલેરામાં એક વાણિયાભાઈ હતા, સવારે દુકાને ગયા, એના પત્નીને કહી ગયા કે બપોરે જમવામાં મૂળા મૂકજો, અત્યારે શિયાળાનો સમય હશે, ત્યારે શિયાળાનો સમય હશે કે મૂળા મૂકજો જમવામાં બપોરે. પત્નીએ કીધું સારું. વાણિયાભાઈ દુકાને ગયા, બપોરે જમવા માટે ઘરે આવ્યા પાછા દુકાનેથી, અને ભોજન પીરસાયું, રોટલા શાક, મૂળો દેખાણો નહીં. પત્નીને કીધું કે મૂળો ક્યાં, મેં સવારે વાત તો કરી હતી, તે કે ભૂલી ગઈ. તે કે સારું, રહેવા દે થાળી, હું આવું છું મૂળા લઈને આવું. અને ધોલેરાની બજારમાં મૂળા લેવા ગયા. મૂળા લઈને પહેલાંના સમયમાં તો આવું પેન્ટ ને એવું નહોતા પહેલાં, ધોતિયું પહેરતા હતા. તો ધોતિયામાં પગ ભરાયો અને ભાઈ પડ્યા રસ્તામાં, એમાં પથ્થર પથ્થર હશે તે માથા પર ભટકાયો પથ્થર ને બ્રેન હેમરેજ થઈ ગયો. મૂળા હાથમાં ને હાથમાં ને વાણિયાભાઈ અચ્યુતમ રાહ નથી જોતો. ઘણી વાર માણસ બીડી પીતો હોય ને તો બીડી હળગતી હોય ને પોતે ચાલુ ગાડી હોય, ગાડી ચાલુ હોય ને આ બંધ થઈ ગયો હોય. આપણે કહીએ કોઈને કે ઓહો કાંઈ નખમાય રોગ નહોતો, હજી સાંજે તો સરસ મજાનો શીરો પૂરી છે, માં સવારે ઉઠાડવા ગયા તો હતા જ નહીં. એટલે કાળની નોટિસો આવતી હોય છે. Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan.
જિંદગી કા સાથ દેતી નહીં હે કિસી કા ઓ સાથ દેતી નહીં હે કિસી કા ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા શ્વાસ રૂપ જાયેગી ચલતે ચલતે શ્વાસ રૂપ જાયેગી ચલતે ચલતે ક્ષમા બુજ જાયેગી ચલતે ચલતે ક્ષમા બુજ જાયેગી ચલતે ચલતે દમ નિકલ જાય દમ નિકલ જાય હમ રહે ના મોહબ્બત રહેગી રહેગી હમ રહે ના મોહબ્બત રહેગી દાસતા અપની દુનિયા કહેગી કહેગી દાસતા અપની દુનિયા કહેગી નામ રહે જાય નામ રહે જાય આદમી કા હકીકત પુરાની કલ કે રુકના હે ઉસકી આની આની ચલ કે રુકના હે ઉસકી રવાની ફર્જ પૂરા કરો ફર્જ પૂરા કરો બંદગી કા ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા તાળી તો વગાડો કલાકારો માટે. તમે જાગો છો એનું કંઈક સાબિતી આપો. આપણે વાત કરી રહ્યા હતા કે મનુષ્ય દેહ દુર્લભ છે અને પાછો જીવન ક્ષણભંગુર છે, એ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને ઘણીવાર આપણે બહુ જીવનમાં નિરાશ હોય કે ભાઈ આપણે આખું પ્લાનિંગ કર્યું હોય કે આ કામ કરીશ, પછી આ કરીશ, પછી આ કરીશ, આ બધું પરવારી જવું, પછી નિવૃત્તિ લઈશ, અને પછી તીર્થયાત્રા, સંતોની સેવા, સમાગમ વગેરે બધું પછી કરીશ. પણ ભગવાને 24 કલાકનો દિવસ આપ્યો છે, પણ જો 48 કલાકનો દિવસ હોય તો એ આપણા કામ પૂરા થાય એવા થાય પૂરા, એટલું બધું કામ છે. પરવારીને ભગવાન ભજીએ એમાં કંઈ માલ નથી. જે તમે બાલ્યકાળમાં કર્યું હોય એ જ યુવાનીમાં કરો, અને યુવાનીમાં કર્યું હોય એ જ વૃદ્ધાવસ્થામાં કરો. તમે વાંચ્યું હોય હરખું તો પરીક્ષા હરખી આપો ને. વડતાલ મંદિરથી મુખ્ય કોઠારી સામે આપણી સભામાં પધાર્યા છે, ખૂબ તાળીઓથી આપણે
અભિવાદન કરજો. ગમે તેવો રાત્રે વાંચીન પછી બીજે દિવસે સવારે પરીક્ષા આપો એવું થાય, બોલોને ભક્તો થાય એવું, આખી વર્ષ મહેનત કરવી પડે. પછી કે મંદિરમાં હું કઈ દેખાડું તો કે ભૂંડું ભૂંડું કઈક દેખાતું હતું. ભૂંડું એટલે આછું આછું, પેલું ભૂંડું એટલે પેલું ભૂંડું નહીં, ભગવાનની મૂર્તિ દેખાય નહીં, ભૂંડું ભૂંડું દેખાતું એટલે કઈક આછું આછું દેખાતું. એટલે ગઢપણમાં ગોવિંદ ભજાય એમાં કઈ માલ. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહી, લોભ વૈભવ ધન તજાશે નહી, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આપણી જીજીવિષા એટલી બધી છે, જીવવાની ઈચ્છા ગામે ગામ હોય તો એ ઊંટ બેઠો નહીં બહુ સમય છે, એટલે વણજારા ને શું કે આને હું બેસાડી દઉં તો શાંતિથી જોવાય, એટલે ઊંટને આ વણજારો બેસાડવા ગયો તો જેવો બેસાડવા ગયો દબાક ને અવાજ થયો તો 99 ઊંટ ઊભા થઈ ગયા. હવે ક્યારે ઊંટ છે કયો મને? એક શાંતિ ને 13 તૂટે આપણે કહેવત છે. આપણે એમ થાય કે આ કામ કરી લો પછી આ કરું, આ કરી લો પછી આ કરું, એવું કઈ થાય નહીં. માટે નારાયણદાસજી કહે છે, સાચા સાધુ પુરુષની સેવા કીજીએ, સાચા સાધુ પુરુષની સેવા કીજીએ, સાચા સેવા કીજીએ, સાધુ પુરુષની સેવા કીજીએ, પાપ પૂર્વ ના બળવા બ્રહ્મ પૂર્વમાં તે ભળવા, સ્વામી નારાયણ મળવા સત્સંગ કીજીએ, પાપ પૂર્વ ના બળવા બ્રહ્મ પૂર્વમાં ભળવા, સ્વામી ચલિયે સબ સાથ કહી, સજની ટાણું આવ્યું રે ભવજળ કરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ માઇકલ જેક્સન નું નામ સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે, આંગળી ઊંચી કરજો. બસ એટલા જ, આમાં કોઈને કોઈ દંડ નથી થવાનો. આંગળી ઊંચી કરો, કોણે માઇકલ જેક્સન નું નામ સાંભળ્યું છે? એને જીવવાની એટલી બધી ઈચ્છા હતી કે એ દરરોજ 1-2 કલાક સુધી ઓક્સિજનની ટ્યુબમાં એ જતો અંદર શ્વાસ લેવા માટે, અને ઇલેક્ટ્રિક શોટ જે શરીરના કોષોને રિચાર્જ કરવા માટે, ઇલેક્ટ્રિક શોટ લેતો. પણ તમને ખબર છે ને, અને ડોક્ટરની ટીમ સાથે રહેતી, એ તો 2000 વર્ષ પહેલાથી સિકંદર પાસેથી શીખેલા, સિકંદર કોઈ વૈદ્ય જોડે રાખતા, ડોક્ટરની ટીમ સાથે રહેતી. પણ એક રાત્રે, અને બહુ સરસ એનું ગાવાનું જે પોપ સંગીતમાં એ બહુ, જે એના રસિકો દુનિયામાં એને ખબર છે, આપણને તો બહુ એટલો ઇન્ટરેસ્ટ નહીં, પણ જે પાશ્ચાત્ય લોકો, વિદેશી લોકો એનું ખૂબ સંગીત સાંભળતા, ગાવાનું સાંભળતા, એક રાત્રે આખી રાત એણે ગાયું ને પરફોર્મ કર્યું અને ખૂબ
જે કઈ વ્યસન કર્યું અને પછી સવારે માઇકલ જેક્સન ઉઠ્યા જ નહીં. $1,00,000 તેનો બેડ હતો સુવાનો, અને કલાક એડવર્ટાઇઝના એના કેટલા બધા $1,000માં એની એને એડવર્ટાઇઝ આપે તો એનો ચાર્જ હતો માઇકલ જેક્સન, પણ ન રહ્યા. સિકંદર રાજા હતા, ગ્રીક થી એને નક્કી કર્યું કે આખી પૃથ્વી પર મારે સામ્રાજ્ય કરવું અને ઘણા બધા દેશો જીત્યા. લગભગ એવું કહેવાય કે આખી અડધી પૃથ્વી એમણે જીતી લીધી હતી અને ભારતની સરહદમાં આવી ગયા હતા. અને અચાનક એ બીમાર પડ્યા, સિકંદર બીમાર થયો. સાથે વૈદ્યો હકીમો બધા સાથે હતા, ખૂબ સારી સારી મોંઘી દવાઓ કરી, પણ એવું કહેવાય છે કે 33 વર્ષની ઉંમરે સિકંદરે શરીર છોડી દીધું. એટલો બધો શૂરવીર હતો, એટલો બધો પરાક્રમી હતો, એટલો બધો સાહસી હતો. સૈનિકો તો ખૂબ હતા એના, પણ એને જે મૃત્યુ સમયે એક વાત કરી, બહુ સરસ વાત કરી સિકંદરે, કે જ્યારે હું મૃત્યુ પામું ને ત્યારે બધા જ અસ્ત્ર શસ્ત્ર બધા મારી જનાજો, મારી જે મને જે દફન કરવાનો હોય ત્યાં બધા અસ્ત્ર શસ્ત્ર મૂકજો, સૈનિકોનો કાફલો હાજર રાખજો, વૈદ્ય હકીમો રાખજો. મેં જેટલું દ્રવ્ય ઉપાર્જન કર્યું છે મારી શક્તિથી, સાહસથી, શૌર્યથી, એ બધો પૈસો ત્યાં રાખજો, મને જ્યારે દફન વિધિ કરવામાં આવે ત્યારે. અને મારા હાથ ખુલ્લા રાખજો. કેમ હાથ ખુલ્લા કેમ રાખવાના ભાઈ? કઈ સાથે હું નથી લઈ જતો એવું બધાને ખબર પડે. અને એવું કર્યું એટલે નારાયણદાસજી આપણને સમજાવે છે કે મોટા મોટા હિટલર, નેપોલિયન, સિકંદર રાજા, હમણાંના કેટલા મોટા મોટા તમે જો ધન કુબેરો બધા આયેગા સો જાયેગા રાજા રંગ ફકીર, જે કોઈ આવે છે જાતસ સહિત ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, કોઈ અહીંયા અમર પટ્ટો લઈને આવતું નથી. આપણને જેટલી આયુષ્ય આપી છે એમાં આપણે હરિનામ સંકીર્તન કરવું જોઈએ, સેવા કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ, આપણો જન્મ સુફળ કરવો જોઈએ. આજે અહીંયા સુંદર શાકોત્સવ થઈ રહ્યો છે ત્યારે શાકોત્સવની તો 2-3 પંક્તિઓ આપણે ગાવી જ પડે. શ્રીજી મહારાજ સુરા ખાચરનો ભાવ જોઈ અને લોયામાં પરમહંસો સાથે, હરિભક્તો સાથે લોયા પધાર્યા અને ત્યાં મહારાજે અદ્ભુત શાકોત્સવ કર્યો. શાકોત્સવ એક દિવસ નથી થયો, શાકોત્સવ કન્ટિન્યુ 2 મહિના સુધી મહારાજે લોયામાં કર્યો છે. મહારાજ સુરા ખાચર ના પ્રેમ ભાવને વશ થઈને લોયા પધાર્યા. સુરા ખાચર ના ભાવને વશ થઈ કથા બહુ પ્રસિદ્ધ છે કે સુરા ખાચરના પટારાની ચોરી થઈ હતી. પછી શાંતિભાઈએ કીધું કે આપણે સુરા ખાચર કીધું અડધા પૈસા આપણે મહારાજ માટે વાપરવા. શાંતાબાઈએ કીધું કે આ ચોર ચોરી ગયો તો અડધા તમારા માટે રાખા, ચોર ચોરી કરવા કે રાખીને જાય બોલો, કે બધું સાફ કરીને જાય, બધું સાફ કરીને જાય ને. શાંતાબા સુરા ખાચર કરતા એ સત્સંગમાં આગળ હતા. એમણે કીધું કે જેટલું આ દ્રવ્ય છે બધું જ આપણે મહારાજ માટે, સંતો માટે અને સત્સંગ માટે વાપરવાનું છે. અને પછી મહારાજે કીધું કે આપણે શિયાળાનો સમય હતો,
કે આપણે શાકોત્સવ કરવો છે. બધાને આશ્ચર્ય થયું કે ઘણા બધા શાસ્ત્રમાં ઉત્સવો આવે છે, ને તમે જુઓ આપણે જન્માષ્ટમીના ઉત્સવનું નામ સાંભળ્યું છે ને, હિંડોળા ઉત્સવનું નામ સાંભળ્યું છે ને, રામનવમીનો ઉત્સવ, શરદ પૂનમનો ઉત્સવ, આ બધા ઉત્સવનું આપણે નામ સાંભળ્યું છે, પણ શાકોત્સવનું નામ આપણે સાંભળ્યું છે? આપણે ને એ સમયની વાત કરો, તમે તો સાંભળ્યું જ છે ને. બધા સંતો ભક્તોને આશ્ચર્ય થયું કે શાકોત્સવ એટલે શું? મહારાજની આ શિયાળાની ઋતુ છે, સારા વાડીમાંથી રીંગણ મગાવો. સુરા ખાતરને કીધું રીંગણ મગાવો આસપાસ વાડીઓમાંથી, અને બધા ઉત્સવો છે ને એની કોઈક ને કોઈક તિથિ વાર નક્કી હોય. જેમ કે આપણે શરદ પૂનમ કર્યું હોય તો આસો સુદ પૂનમે જ થાય કે નહીં, પછી આપણે ગમે તે ઈચ્છા પૂનમે આપણે કરીએ કે આપણે શરદ પૂનમ કરવી છે ને રાસ લેવો છે, તો એ થાય ખરું? રાસ તો લેવાય પણ શરદ પૂનમ થોડી થાય. દૂધ પૌવા જમવાય તો ક્યારે? શરદ પૂનમ જોઈએ. રામનવમીનો ઉત્સવ કરવો હોય તો ચૈત્ર સુદ નવમી જ થાય, જન્માષ્ટમી હોય તો શ્રાવણ વદ આઠમ જ થાય, અન્નકૂટ ઉત્સવ કરવો હોય તો કારતક સુદ પડવાય જ થાય. લગ્નમાં પણ મુહૂર્ત જોવું પડે ને, કે વગર મુહૂર્તે થાય છે, થાય છે એ પાછા જાજા ટકશે નહીં. એનારાય ભક્તો તો પાછા મુહૂર્તમાં લગ્ન કરે છે, ચોમાસામાં કરે છે, બધી ઋતુમાં કરે જ્યારે એમને અનુકૂળ લાગે ત્યારે. પટ દેન ચાંદલો, જટ દેન સાદે, ને બટ દેન બટકી જાય. પછી જટ પટ ને પટ ફટ, જટ પટ અને ફટ, એટલે આ શાકોત્સવ એવો છે કે એમાં કોઈ વાર જોવાય, કોઈ મુહૂર્ત જોવાય, કોઈ તિથિ જોવાય, શું નહીં. એકાદશી થોડું થાય, તમે પાસે આયા જ કરો છો યાર. એકાદશી શાકોત્સવ થાય પણ કોઈ વાર મહિનો નહીં જોવો ને. શિયાળાના બે ત્રણ મહિના શાકોત્સવ ગમે ત્યારે આપણે કરી શકીએ. એકાદશી કહેવાય એવો શાકોત્સવ, અને લોકપ્રિય શાકોત્સવ. બીજા ઉત્સવમાં બધાને ગમે કે ન ગમે, કદાચ સત્સંગ સભામાં કરીએ તો આટલું માણસ થાય કે ન થાય ખબર નહીં, પણ ગમે ત્યાં શાકોત્સવ થાય એટલે પબ્લિક ભેગું થઈ જ જાય, ગમે ત્યાંથી પબ્લિક આવી જાય. એવા શાકોત્સવ પ્રતાપ છે. મહારાજે ખબર નહીં હું ઐશ્વર્ય મૂક્યું છે શાકોત્સવમાં, એ બધાને બહુ આકર્ષણ. એમને કે સત્સંગીને કુસંગી હોય એને આકર્ષણ, એ દોડતા દોડતા પ્રસાદ લેવા આવે છે. શાકોત્સવ છે એમ કે શ્રીજી મહારાજ તો ઉત્સવિયા ભગવાન હતા. મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન તમે જો અન્નકૂટ ઉત્સવ કર્યો, રંગોત્સવ કર્યો, મહારાજ જળ ક્રીડા કરતા, જન્માષ્ટમી કરી, રામનવમી કરી, બહુ કોઈ મહિનો ખાલી ન જાય ઉત્સવ વગર, એવા મહારાજ ઉત્સવ. એ ઉત્સવ કરવાનો પાછળ કારણ એવું હતું, એવું નહોતું કે ખાલી પૈસા વાપરવા, બધાને ખવડાવો પીવડાવો, મોસો કંઈ છૂટા કરવા, એવું નહોતું. મહારાજનો આશય એવો હતો, પ્રથમનું ત્રીજું વચનામૃત, કે અમે મોટા મોટા ઉત્સવ સમયા કરીએ છીએ. શા માટે કરીએ છીએ? કે એમાં જાજા જીવ ભેગા થાય, અને એમાં જો કોઈ પાપી જીવ હોય અથવા તો ભક્ત નો હોય એવો હોય, કુસંગી હોય, અને અંત સમયે જો એને એ યાદ રહી જાય, કોઈ સાધુ બ્રહ્મચારી પાળા યાદ રહી જાય, મહારાજની મૂર્તિ યાદ રહી જાય, કોઈ વસ્તુ એવી યાદ રહી જાય, તો એનું પરમ કલ્યાણ. એટલે ઉત્સવ કરવાના, આવા ઉત્સવ કરવા પાછળનો મહારાજનો હતો. અને આજે પણ સંતો એ મહારાજનો આશય ને હેતુ છે, એ જ પ્રણાલિકાની, એ જ પરંપરામાં, એ જ પરંપરા પ્રમાણે નાના મોટા ઉત્સવો, સભાઓ, મંદિર નિર્માણ વગેરે કાર્યો કરી રહ્યા છે.
આપણી સભામાં પૂજ્ય પ્રિયદર્શન સ્વામી પધાર્યા છે. ગોત્રી મંદિર છે હરિનગર ગોત્રી, એમને ખૂબ તાળીઓથી વધાવો. હમણાં થોડા સમય પહેલાં ત્યાં બહુ સારો 8 દિવસનો ઉત્સવ થઈ ગયો. સુંદર સંત નિવાસ સભા મંડપ, હરિભક્તોનું ભોજનાલય, ઉતારા ઓફિસ, બહુ સુંદર બિલ્ડિંગ બનાવ્યું છે. હજી સ્વામી યંગ છે પણ ખૂબ જ ધગસવાળા છે અને ખૂબ સારું ત્યાં સત્સંગ કરાવે છે. એમને પુનઃ આપણે તાળીઓથી વધાવીએ. એટલે મહારાજે કીધું કે આપણે શાકોત્સવ કરીએ. આપણે હરિભક્તોને સંતોને થયું કે શાકોત્સવ એટલે શું? મહારાજે અત્યારે શિયાળાનો સમય છે, આસપાસની વાડીઓમાં મસ્ત મજાના બી વગરના રીંગણ, બી વગરના મસ્ત થયા છે. સુરા ખાતરને કીધું કે રીંગણા લઈ આવો, પણ મહારાજે કીધું જોજો હો સુરા ખાતર, સત્સંગ થયા પહેલા આમ દારો ધમકીને આમ દારો દઈને સુરા ખાતર લાવતા બીતા બધા એના. મહારાજ કહે કે ખેડૂત અહીંથી મફત લાવતા, ખેડૂતોની ચિંતા સરકારે આજ કરે છે પણ શ્રીજી મહારાજે ત્યારે કરી દે. નકર તમે કઈ બધા શાકભાજી શાક પકાલું વાવનારા હરિભક્તો છો, તમને ખબર હશે કે તમે મહેનત કરીને કેટલું પકવો અને પછી ત્યાં બજારમાં પાછા ભાવ કંઈ આવે નહીં, પછી કેવી હાલત થાય. મહારાજ કહે કે એનો પૂરો ભાવ આપજો ખેડૂતોને, મફત ન લાવતા અથવા તો ઓછા પૈસા ન લાવતા, પૂરો ભાવ આપીને લાવજો. અને સાંભળી કે લાડુબા જે હોય કીધું મહારાજ વઘાર છે નો વઘાર, મહારાજ કે અમે ઘી સિવાય ક્યાં કંઈ વાપરીએ જ છે, ઘીનો વઘાર કરવાનો. હવે અત્યાર તો જો આપણે ઘીનો વઘાર કરીએ આપણો આપણી હોજરી તકલાદી થઈ ગઈ છે, ખાઈ તો ના શકે જોઈ ના શકે. મારે કે ઘીનો વઘાર કરવો છે ઘીનો, અને ખોલડિયાના ભક્તો ઘી લઈને આવ્યા. 18 મણ ઘી અને 60 મણ રીંગણ, 35% ઘી. પરમ પૂજ્ય આચાર્યમાં છે, આપણે ખૂબ તાળીઓથી વધાવશો. આપણા ભગવાન કેટલા બધા ભક્ત વત્સલ ને કૃપા નિધાન, તમે વિચાર કરો કે આપણા ભક્તો માટે ને સંતો માટે મહારાજ રસોયા બના રક્ષણ ધામ માંથી લાવ્યા. એક બે કડી માણી વળી વખાણું સાકો સવલીલા કરી વળી Oh.
રીંગણ સુધાર્યા, પછી મોટા મોટા પાંચ મોટા ચરુ હતા એમાં રીંગણ નાખ્યા, સરસ મજાની ચૂલો કરી એમાં મૂક્યા અને સરસ મજાનું ઘી નાખ્યું અંદર. અને ઘી આજને જેવું નતું, આજ તો આપણે કહેવું પડે કે ઓરિજિનલ ઘી, ડુપ્લિકેટ જ છે માર્કેટમાં બધું, મગસરાના દાગીના જેવું. એ સમય તો ઓરિજિનલ ઘી હતા, એટલી બધી સોડમ એને પસરી. મહારાજે વઘાર કર્યો, એ વઘારની સુગંધ ઠેઠ આકાશમાં ગઈ. અને ભવબ્રહ્મ આવ્યા પછી નાક જો, નાક એટલે સ્વર્ગ અથવા તો બ્રહ્મલોક જે કહ્યો છે, બ્રહ્માનો લોક, ત્યાંથી બધા એટલી બધી સુગંધ આવી કે બધા દેવતાઓ પણ એ દર્શન કરવા માટે અને પ્રસાદનો લાભ લેવા માટે આવ્યા. અને મહારાજે સફેદ ધોત્યું પહેર્યું છે અને મસાલા નાખે છે. આમ તો બધી ગણતરી હોય કે ભાઈ આટલું શાક હોય તો આટલા મસાલા નાખવાના હોય, પણ મહારાજ ગણતરી બાર જે આવે તો ખોબો ભરીને નાખે છે, જે મીઠું આવે તો મીઠું. એ સમયે લીમડાની જરૂર પડી, મીઠો લીમડો નાખવો પડે. તો જ્યાં મહારાજ શાક બનાવતા હતા કડવો લીમડો હતો, મારે જે લીમડો માગ્યો, મીઠો લીમડો તો ત્યાં હોય ક્યાંથી સૌરાષ્ટ્રમાં, તો મારે જે કડવો લીમડો નાખ્યો, એ દાળ જે લીમડામાંથી મહારાજે એ લીમડો લીધો હતો, એટલી દાળ મીઠો થઈ ગયો હતો એ લીમડો, એટલો ખાલી એટલી દાળ, એ કડવો લીમડો મીઠો થઈ ગયો. કારણ કે ભગવાને જ આ બધી વનસ્પતિઓમાં, ફ્રૂટમાં, અનાજમાં, બધામાં રસ મૂકનાર ભગવાન છે. રસો વૈષહ ઉપનિષદો એમ કહે છે કે ભગવાન રસ સ્વરૂપ છે, અને એ ભગવાનની મૂર્તિને પ્રાપ્ત કરીને પછી જ રસમ હેવાય એમ લબ્ધવા આનંદી ભવતી. ભગવાનનો રસ, ભગવાનની મૂર્તિનો રસ, ભગવાનના સત્સંગનો રસ, કહો કે ભગવાનના શાકોત્સવનો રસ, એનાથી જે આનંદ થાય છે એવો બીજા કોઈ સ્વાદથી થતો નથી. સરસ મહારાજ મહારાજ શાક બનાવે છે, સફેદ મહારાજે ધોત્યું પહેર્યું છે, હળદીવાળા હાથ લૂછે છે, પરસેવો, કારણ કે નીચે તાપ તપે છે એટલે પરસેવો થયો છે. મુખારવિંદ પર પ્રશ્વેત બિંદુઓ છે મહારાજના. મહારાજ લૂછે છે ધોત્ય પાછા હાથ, એટલે ધોત્યું સફેદ હતું પણ પિત્તાંબર જેવું થઈ ગયું છે. એ સમયે એક ઘટના બને છે. અહીંયા નજીક બુવા ગામ છે, બુવાના કાનદાસ પટેલ બહુ સુરવીર ભક્ત હતા, પણ પહેલા સત્સંગમાં નહોતા. અને એમના કાશીદાસ, ગોતાસરના કાશીદાસ હતા, એ બંને કંઈક શાળા બનાવી એવો સંબંધ હતો. કાશીદાસને સત્સંગ, આખો સંઘ લઈને દર્શન કરવા માટે આવ્યા. મહારાજ બરાબર શાક હાથમાં કરછો હતો અને મુખારવિંદ પર પરસેવો હતો, ધોત્યું હળદીવાળું હતું. અને કાશીદાસને તો બહુ આનંદ થયો અને મહિમા હતો ભગવાનનો, તો દંડવટ કરવા માંડ્યા. કાનદાસને સત્સંગ નહોતો, કાનદાસે પૂછ્યું કોને દંડવટ કરો છો, કે આ મહારાજ છે ભગવાન સામે. કાનદાસ કે આ તો કોળીના જમાઈ જેવા છે, આ ક્યાંથી ભગવાન હોય. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે જે ગંગા કિનારે આવીને કોરો કોરો જાય એને કેવો જાણવો, ત્યારે સ્વામી કહે એ તો મૂરખ કહેવાય. અને કાનદાસે પાછળ વળીને જોયું ત્યારે મહારાજ એમને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને પછી કાનદાસને સત્સંગ થયો. અને મહારાજે શાક બનાવ્યું પછી ટૂંકમાં મહારાજને પેલા બ્રહ્મચારીએ જમાડ્યા. મહારાજ જેમાં મહારાજ કે બહુ ઉત્તમ શાક બન્યું છે. પછી સુરા ખાતર કંઈક મહારાજ તમે પ્રસાદી આપો તો ખબર પડે ને, કારણ કે સુરા ખાતર જ્યાં હોય ત્યાં હાસ્યરસની રેલમ છે હોય. તમે જમાડો પછી મહારાજ કે પહેલાં તો સંતોની પંક્તિ થશે ને પછી હરિભક્તોની. સંતોને પંક્તિમાં બેસાડ્યા, મહારાજ શાક પીરસવા લાગ્યા, ડંકાથી મહારાજ શાક પીરસે છે. સંતો પેલું લાકડાનું પાત્ર લઈને બેઠા છે, એક જ ડંકાથી ભરાઈ જાય છે. બીજી બધી વસ્તુ પણ હતી, રોટલી, રોટલા, લાડુ, બીરન બધું બનાવ્યું હતું, પણ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી નોંધ લે છે કે સંતો શાક સિવાય બીજું કાંઈ જમતા, એવો મહારાજે અદ્ભુત શાકમાં રસ મૂક્યો હતો. અને સંતો જેમાં પછી હરિભક્તોને જમાડ્યા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું સ્વામી કેવું લાગ્યું શાક. સ્વામી કહે કે મહારાજ અમૃતનો સ્વાદ પણ ફીકો લાગે આની આગળ, એવું અદ્ભુત શાક બનાવ્યું છે. મુક્તાનંદ સ્વામી પૂછ્યું મહારાજે કે કેવું શાક લાગ્યું. સ્વામી સ્વામી કહે કે મહારાજ આ જગતમાં તમે છ રસ મૂક્યા છે, પણ એ છ રસમાંથી એકે રસમાં આટલો બધો સ્વાદ નહીં, એવો અદ્ભુત શાક તમે મહારાજ બનાવ્યું છે. એવી આ અદ્ભુત લીલા લોયામાં મહારાજે કરી હતી. અંતિમ કડીનું શ્રવણ કરીએ. સુવર્ણવે શાક તણા સ્વાદને સુવર્ણ
આપણા શાસ્ત્રોમાં સુંદર ખૂબ જ વિશદ કથા રીતે તેનું સાગરમાં દાનંદ સ્વામીએ લખી છે. ખૂબ જ આસ્વાદ્ય કથા છે અને ખૂબ આનંદકારી કથા છે. એની સ્મૃતિમાં આપણે શાકોત્સવ અત્યારે આ સિઝનમાં ગામડે ગામડે થતા હોય છે. બાપજી, આ ગામ મહારાજથી લતીપુરામ કદાચ પ્રથમવાર આપ આવ્યા છો. મહારાજને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. અમે બહુ નાના નાના હતા ત્યારે મહારાજ અહીંયા આવતા, આપણા શિકાગોના યોગેશભાઈ કરે, હું સન સ્વામી બધા બહુ નાના નાના, એક મોટલા પર અમને યાદ છે 31 વર્ષ પહેલા રાત્રિ સભા થઈ હતી અને યોગેશભાઈ આગ્રહ કરીને લાવતા અને ચિંતા કરતા કે આ ગામના યુવાનો નિર્વ્યસ નહીં રહે, સત્સંગમાં રહે, આપણા મૂળ સંપ્રદાયમાં રહે. બીજી વિશેષતા આ ગામની એ છે બાપજી કે બધું આ આખું ગામ આપણા મૂળ વડતાલ સાથે જોડાઈને રહેલું ગામ છે. અહીંયા બાજુમાં રણું ગામ છે જે પ્રસાદીનું ગામ છે. મહારાજ ત્યાં પ્રભાતગીરીને પ્રસાદીની ગોદડી, અત્યારે ગોદડી પણ છે ત્યાં, તો ઘણો મોટો આશ્રમ જેવું ત્યાં થઈ ગયું છે રણુંમાં. પછી એ બાજુમાં પાદરા, સાધી, પીપરી, બામણ ગામ, આ બધા ગામોમાં ખૂબ સારો સત્સંગ છે. વર્ષોથી આ ભક્તો અને કોઈ સંતોની પ્રેરણા વગર બાપજી દર વર્ષે શાકોત્સવ આ લોકો કરે, શ્યામ સ્વામીને બોલાવે અને જોવા કેવડો મોટો ઉત્સવ જેવો આખું વાતાવરણ છે. એટલે ખૂબ તમે તમને તાળીઓથી વધાવો. આ શાકોત્સવના આજના યજમાન મહેન્દ્રભાઈ ઉર્ફે બચુભાઈ, એમના સુપુત્ર અમિતભાઈ, એમને ઘણા ટાઈમથી ઉત્સાહ હતો પણ ગઈ સાલ વચ્ચે કોઈક આવીને લાભ લઈ ગયો એટલે પાછા રહી ગયા હતા. પણ એ ખૂબ ભાગ્યશાળી અને એમને વડતાલમાં સાંભળ્યું બાપજી કે મહારાષ્ટ્રીએ જાહેરાત કરી છે કે 2 શતાબ્દીમાં અમે 200 ગામડા ફરશું, તો આ લોકો તરત તક ઝડપી લીધી કે આપણે શાકોત્સવમાં મહારાષ્ટ્રને બોલાવવા છે. અને તારીખ કંઈક બરાબર સેટ નહોતી થતી પણ એન કેન પ્રકારે એ લોકો એડજસ્ટ થયા ને તારીખ સેટ કરી અને આજે લતીપુરા ગામ ખૂબ જ ભાગ્યશાળી છે કે મહારાજશ્રી પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આપણને દર્શનને આશીર્વાદનો લાભ આપવા માટે પધાર્યા છે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી પધાર્યા છે અને એટલા બધા સંતો, કલાલીથી પવન સ્વામી આવ્યા છે, વિરસદથી ગુણસાગર સ્વામી આવ્યા છે, ગોત્રીથી પ્રિદર્શન સ્વામી આવ્યા છે, એટલી મોટી સંતોની સંખ્યા છે. આસપાસ જયેન્દ્ર સ્વામી આવ્યા છે, મંત્રી સ્વામીને જયેન્દ્ર સ્વામી, આસપાસ ગામડાના તમે કેટલા બધા ભક્તો પધાર્યા છો. અત્યારે અહીંયા કથાનો આપણે દોર પૂર્ણ કરશું. આગળ શ્યામ સ્વામી. હરિ કૃષ્ણ મહારાજ જય, લક્ષ્મી નારાયણ જય. બોલો સ્વામિનારાયણ ભગવાન. ખૂબ સરસ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી સુકુલભદાસજી સ્વામીએ દિવ્ય લીલાનું વર્ણન કરી આપણને સૌને આજના આ દિવ્ય પ્રસંગે કથા વાર્તા દ્વારા ખૂબ બધાને પ્રોત્સાહિત કર્યા. એકવાર જોરદાર તાળીઓથી સ્વામીની કથાને વધાવી લઈએ. સાથે સાથે આપણા માટે આનંદની વાત છે, આપણા ગામ માટે આનંદની વાત છે, આપણા સત્સંગ સમાજ માટે પણ આનંદની વાત છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી આજે લતીપુરા ગામમાં સંત મંડળ સાથે જ્યારે પધાર્યા છે ત્યારે આમ તો મહારાજ શ્રી ગાદી પર બિરાજમાન થયા એના 20 વર્ષ થયા, પણ લતીપુરા ગામમાં આજે પહેલી વાર પરમ પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા. અહીંયા આપણા મંદિરે આરતી કરી, મહિલા મંદિરે પણ આરતી કરી અને ખાસ તો અમારે અમિતભાઈનો એવો આગ્રહ હતો કે મહારાજ શ્રી ખાસ પધારે અને મહારાજ શ્રીને પણ હમણાં એવું નિયમ લીધું છે કાર્તિકી સમયથી કે જેટલા ગામડાઓમાં આપણે 2 શતાબ્દી મહોત્સવ વડતાલ ધામનો આવે છે એના નિમિત્તે જેટલા ગામડાઓમાં ના ગયા હોય એ ગામમાં આપણે પહેલાં જવું, ત્યાં પહેલાં લાભ આપો. તમે બધા ખાટી ગયા કે આજે પહેલો નંબર તમારો લાગ્યો. આના પછી હવે મહારાજ શ્રી સૌરાષ્ટ્ર બાજુ વિચરણમાં જવાના છે કે જે સત્સંગના ગામડાઓ હોય, પરંપરાથી જ્યાં સત્સંગ હોય, હજુ મહારાજ શ્રીની એક પણ વાર પધરામણી ના થઈ હોય, આરતી ના થઈ હોય નિજ મંદિરમાં, એવી એવી જગ્યાએ મહારાજ શ્રીએ અને સંતોએ નક્કી કર્યું છે કે વડતાલ મંદિરનો 200 વર્ષનો ઉત્સવ આવે ત્યાં સુધીમાં 200
મંદિરોમાં જઈને 200 મંદિરોમાં આરતી કરી અને હરિભક્તોને સત્સંગનો લાભ આપો, એટલું પરમ પૂજ્ય મહારાજ શ્રી જો સત્સંગની ચિંતા અને સત્સંગનું વિચરણ કરતા હોય, આજે પણ પરમ પૂજ્ય મહારાજ શ્રી સમય કાઢી અને આપણા ગામને આંગણે પધાર્યા અને બંને મંદિરોમાં આરતી કરી મહારાજ શ્રીને જણાવતા આનંદ થાય કે આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઓછામાં ઓછો 140 થી 150 વર્ષ જૂનો આ મંદિર સંવત 1967માં 61માં આ મંદિર જે અત્યારે દેખાય છે થયું, એની પહેલા નંદસંતોએ જૂનું મંદિર પણ કરેલું. અંદાજિત 150 વર્ષ જૂનું આ સત્સંગ અને 150 વર્ષ જૂનો આ મંદિરનો પાયો છે. અહીંયા ઘણી વાર સંતો પધારતા, અત્યારે પણ અવારનવાર વડતાલધામના સંતો અહીંયા પધારતા હોય છે, સત્સંગ સભા કરતા હોય છે, સાથે ચિઠ્ઠીમાં પણ આવતા હોય છે, નામ ધર્માદામાં પણ આવતા હોય છે. આજે આપણા સૌના બહુ ભાગ્ય છે કે પરમ પૂજ્ય મહારાજ શ્રી આપણી વચ્ચે પધાર્યા, ત્યારે આ ઉત્સવ જેમના નિમિત્તે જેમના માધ્યમે આટલો સરસ મજાનો આમ જુઓ તો અહીંયા સ્ટેજથી લઈ અને છેક વડ સુધી ચોગાન સુધી હરિભક્તોની સંખ્યા જ્યારે ઉપસ્થિત છે ત્યારે સારી સભાપતિ આ શાકોત્સવ સત્સંગ સભાના યજમાન શ્રી મહેન્દ્રભાઈ છગનભાઈ પટેલને પ્રાર્થના કરીશ, તેમનો આખો પરિવાર અહીંયા આવશે, સાથે અમિતભાઈ, મહેન્દ્રભાઈ, રમણભાઈ, છગનભાઈ, રાજેશભાઈ, રાવજીભાઈ, જસભાઈ, ડાયાભાઈ, ચેતનભાઈ, ડાયાભાઈ અને ઠાકોરભાઈ, ડાયાભાઈ, એટલા ભક્તોને વિનંતી કરું, એટલા આખો યજમાન પરિવાર અહીંયા આવી સારી સભાપતિ સૌ સંતો વતી અને સૌ ભક્તો વતી મહારાજ શ્રીને એક મોટો ગુલાબ બોલો. સ્વામિનારાયણ ભગવાન કે બોલો, લક્ષ્મીનારાયણ દેવા કે, જય હો જય હો જય હો જય હો. સાથે ઘણા બધા સંતો પણ ઉપસ્થિત છે, હું પૂજ્ય ગુણસાગર સ્વામીજીને પ્રાર્થના કરીશ કે યજમાન પરિવાર અમારે મહેન્દ્રભાઈ અને અમિતભાઈ દ્વારા સંતોનું પૂજન પણ કરાવડાવશો, મહારાજ શ્રી ના પૂજન બાદ એ લાભ લેશો. અત્યારે વડતાલ મંદિરના મુખ્ય મુખારી પરમ પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સંતોલક સ્વામી ઉપસ્થિત છે, બંને સભા એનું આયોજન થયેલું છે. હવે મહેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને ભક્તો જશે કલાલી વગેરે સૌ સંતોનું અહીંયા સારાય સત્સંગ સમાજ અને યજમાન પરિવાર દ્વારા અહીંયા પૂજન થઈ રહ્યું છે. આગળ પૂજ્ય મહારાજ શ્રી ના આશીર્વાદ તરફ જવું છે, તે પહેલા આપણે સંતોના આશીર્વાદ તરફ જઈએ. સૌ પ્રથમ લખીપુરાથી ખૂબ નજીક આવેલા આપણું કલાલી ધામ વડતાલ કાકાનું મંદિર, ત્યાંથી પવન સ્વામી ઉપસ્થિત છે. એ પહેલા આજે આ શાકોત્સવમાં તેવું સુંદર મજાનું આયોજન કર્યું કે આસપાસના 10 ગામડાઓના હરિભક્તો આ શાકોત્સવમાં 10 ગામડાઓના પાદરા, રણુ, પામણગામ, સાદી, ઘોડોદરા, પીપળી, સેજાકુવા, આંબળા વગેરે ઘણા બધા ગામડાઓથી ઘણા બધા હરિભક્તો સત્સંગી ભક્તો ઉપસ્થિત છે, જેની પણ આપણે નોંધ લઈએ છીએ. અત્યારે પ્રાર્થના કરીશ પરમ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી સલાહ લીધા. સંભવ વિધિ વેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. પરાત પર નિજમંત બિરાજમાન આપણા સૌના વાલા વાલા ઘનશ્યામ મહારાજ, સભામાં આપણને દર્શન અને આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જેમને સરસ મજાનું આ ગામમાં શાકોત્સવનું આયોજન કર્યું છે, એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી કોલ્લભદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સદગુરુ શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી, પૂજ્ય પ્રિયદર્શન સ્વામી, જયેન્દ્ર શાસ્ત્રીજી, આજીક સર્વે સંતો અને વાલા ભક્તોને ભાવતી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને ભૂખ લાગી છે? કોઈ આરામમાં નથી ને? બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અડધા બોલ્યા, અડધા ના બોલ્યા. જેને રોટલા ને શાક જમવાનું હોય એ જય બોલે. બોલો લાલજી મહારાજની જય. જમવા આવ્યા છો? દિવ્ય શાકોત્સવની કથા
પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શુકલદાસજી સ્વામી આપણને સંભળાવી. ભક્તો, શાકોત્સવનો મહિમા અનેરો હોય છે. આજે દેશ અને દુનિયાની અંદર કોઈ પણ ગામ, કોઈ પણ શહેર એવું નહીં હોય કે આપણો લોહિયામાં મહારાજે જે શાકોત્સવ કર્યો એ શાકોત્સવનો મહિમા અને શાકોત્સવ ન થતા હોય એવું કોઈ પણ એવો ખૂણો નહીં હોય. 5-15 હરિભગત પણ કોઈ જગ્યાએ રહેતા હશે તો એ ભેગા થઈને પણ શાકોત્સવ એનો આનંદ એ હરિભક્તો માણતા હશે. તમે બહુ ભાગ્યશાળી છો કે આજે 200 વર્ષ જ્યારે શાકોત્સવને થઈ ગયા હોય તે ઉપરાંત પણ આજે આપણે દેશ અને દુનિયામાં આ શાકોત્સવ પ્રસિદ્ધ થઈ ગયો છે. શાકોત્સવમાં ભગવાને અમૃત સ્વામીએ વાત કરીને કે મહારાજે 2 મહિના સુધી આ દિવ્ય શાકોત્સવ એ સંગા પટેલના ફળિયામાં મહારાજ શાક બનાવે અને સુરા બાપુના દરબારમાં જઈને મહારાજ જમે. મહારાજ શાક બનાવ્યા પછી મહારાજ સંતોને પૂછે કે સંતો શાક કેવું થયું. મહારાજ પૂછે એટલે સંતો જુદા જુદા ભાંડની અંદર જુદા જુદા મોટા મોટા ચરુમાં મહારાજે શાક બનાવ્યું હોય, 2 ચરુ હોય, 5 ચરુ હોય, 7 હોય, 11 હોય, 13 હોય, એ બધા ચરુમાંથી થોડું થોડું શાક લઈ અને સંતો મહારાજની આગળ આવે અને મહારાજ જમવા બેઠા હોય એ મહારાજની થાળીમાં શાક મૂકે. મહારાજ કે પેલા ચરુનું શાક આપો. મહારાજ એમાંથી જમે અને મહારાજ એ શાકનું વખાણ કરે. મુક્તાનંદ સ્વામી સામે બેઠા હોય, પ્રેમાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, આ બધા સંતો મહારાજની સામે બેઠા હોય, મહારાજે થાળ જમતા હોય અને સંતો દર્શન કરતા હોય અને મહારાજ એ શાકના વખાણ કરતા જાય અને મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે જોઈને મહારાજ પૂછે કે સ્વામી શાક બહુ સરસ થયું, મહારાજ તમે બનાવ્યું હોય એ શાકના સ્વાદનો આનંદ તો કંઈક જુદો જ હોય ને મહારાજ, એ શાક તો સરસ થાય. વળી બીજા ચરુમાંથી મહારાજ જે શાક મૂકવામાં આવે, નિષ્કુળાનંદ સ્વામી પીરસતા હોય શાક મૂકે, મહારાજ એમાંથી એક પડવું જમે, મહારાજ પ્રેમાનંદ સ્વામીની સામું જોવે, એમ કરતા કરતા બ્રહ્માનંદ સ્વામીની સામું મહારાજે જોઈને મહારાજ એમ કહ્યું કે સ્વામી શાક બહુ સરસ. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને, એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ખાય તો ખબર પડે, તમે બોલો એ અમને કેમ ખબર પડે, શાક ખાવો તો જ ખબર પડે ને, ખારું, તીખું, મોળું, તમતમતું, જેવો સ્વાદ આવ્યો હોય આપણે મોઢામાં મૂકીએ તો આપણને ખબર પડે ને, પડે ને એમ બ્રહ્માનંદ સ્વામી હતા. મહારાજને શંકા હતા એટલે તરત બોલ્યા કે મહારાજ શાક જમીએ ને તો ખબર પડે. પછી મહારાજને એમ લાવો, અમે તો શાકનો સ્વાદ આનંદ માણ્યો પણ આ સંતોની પંગત કરાવી. અને પછી જે મહારાજની જોડે નંદ સંતો હતા, મોટા મોટા આગેવાન સંતો હતા, એ સંતોની મહારાજે સુરા બાપુના દરબારમાં એ પંગત કરી અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ એ શાકને પીરસવા માટે નીકળ્યા અને મહારાજ શાક પીરસવા માટે આવે. પાછળ સંતો બીજી બધી રોટલી હોય, રોટલો હોય, ખીચડી હોય, કઢી હોય, એ પણ સંતો મહારાજની જોડે જોડે પીરસે. પણ સંતો જેવા મહારાજ આવે ને એટલે પોતાનું પત્તર ઊંચું કરે અને મહારાજને કહે, મહારાજ થોડું શાક આપજો, થોડું શાક આપજો. એક વખત નો પ્રસંગ તો હરિચરિત્રામૃત સાગરમાં એવું લખવામાં આવ્યું કે 25 મણ રીંગણનો મહારાજે વઘાર કર્યો અને 25 મણ રીંગણનું શાક મહારાજે તૈયાર કર્યું અને તૈયાર કર્યા પછી મહારાજ પોતે જમ્યા અને પછી જેટલા સંતો 500 પરમહંસો હતા એ સંતોની પંગત કરી અને પંગતની અંદર જ્યારે મહારાજ પીરસવા માટે નીકળ્યા ને સંતો નકરું શાક જમ 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 કર્યા તે હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું કે અંદરથી 2 હરિભગત મહારાજની પાસે આવ્યા અને મહારાજને એમ કહ્યું, મહારાજ તપેલા ખાલી થવાની તૈયારી છે. પછી મહારાજે પીરસવાનું બંધ કર્યું અને પછી સંતોની પંગતમાં મહારાજ આમ કેડે હાથ દઈને ઉભા રહ્યા અને કેડે હાથ દઈને ઉભા રહીને મહારાજ કે પાછો જમવા વાળા હોય ને એનું ધ્યાન રખાય. કેવો શાકનો આનંદ હશે, કેવો શાકનો સ્વાદ હશે કે જે શાક સંતો રોટલી લઈને આવે, લાડવા લઈને આવે, ખીચડી લઈને આવે નથી જોતું, પણ મહારાજ જેવું શાક લઈને આવે ને સંતો પત્તર ઊંચું કરે અને મહારાજ પત્તર ભરી દે અને સંતો જમી પણ જાય, એ શાકનો સ્વાદ, એ આનંદ એ સંતોએ માણ્યો. ભક્તો, આપણે અતિ ભાગ્યશાળી છે કે આજે 200 વર્ષ પછી પણ શાકોત્સવની લીલા આપણે સંભાળીએ છીએ. કહેવાનો તાત્પર્ય એટલો છે કે શાકોત્સવનો આનંદ એ વખતે જેવો હતો એવો ને એવો આજે પણ આવે છે. પણ જે દિવસે મહારાજે શાકોત્સવ ઉજવવાનું નક્કી કર્યું ને કંકુપત્રીઓ લખી અને ગામ, દેશ અને દુનિયાની અંદર સંતો હરિભક્તોને કાગળ ગયા અને મહારાજની પાસે જ્યારે શાકનો આનંદ લેવા માટે આવતા હતા ત્યારે મનમાં નક્કી કર્યું કે શું લઈને જવું. બધાની બર્થડે હોય તો એની ગિફ્ટ નક્કી હોય શિવજીભાઈ,
કે એનિવર્સરી હોય તો એની ગિફ્ટ નક્કી હોય, કે આપણે કોઈ પણ પ્રસંગમાં જઈએ, લગ્નમાં જઈએ તો એની ગિફ્ટ નક્કી હોય, પણ આ શાકોત્સવમાં શું લઈને જાઓ? એટલે હરિભક્તોએ પોતાના ઘરમાં જે હતું એ લઈને, કોઈ મીઠું, કોઈ મરચું, કોઈ હળદર, કોઈ ગોળ, કોઈ રાઈ, કોઈ જીરું, એ બધું જ લઈ અને એ મહારાજના દર્શન કરવા માટે આવે. મહારાજ શાક બનાવતા હોય, મહારાજના પગમાં મૂકી દે, મહારાજ એ લઈ અને સીધું જે તપેલું હોય ને એ તપેલામાં, શાકમાં એ મીઠું, મરચું, હળદર, એ બધું જ નાખી દે. કોઈ માપ નહીં, કશું જ નહીં. તમારા ઘરે માપતાલ વગરનું બન્યું હોય તો એ કેમ થાય? એ માપતાલ વગરનું બને ને તો એમ કહીએ કે તારા બાપાએ કઈ મીઠું કહીએ ને. પણ મહારાજ જેને બધામાં રસ મૂક્યો છે, જેને બધામાં સ્વાદ મૂક્યો છે, છતાં મહારાજ એની અંદર મીઠું હોય તો મીઠું નાખી દે, મરચું હોય તો મરચું નાખી દે, હળદર હોય તો હળદર નાખી દે, પણ મહારાજના ગમતા સ્વાદમાં એમને પોતાના જે સ્વભાવો હતા એ બધા જ સ્વભાવો એમને મૂકી દીધા અને મહારાજના સ્વાદમાં ગમતા બની. અને મહારાજને શું ગમે છે, મહારાજને કેવા શાકનો સ્વાદ મહારાજને ગમે છે, એવા ગમતામાં ભળી ગયા ને. એટલે આજે શાકોત્સવ આજે દેશ અને દુનિયાની અંદર થાય છે. ભક્તો, આપણે પણ આપણા જીવનમાં આ શાકોત્સવના માધ્યમથી આપણે કંઈ કુટેવ હોય, કોઈ આપણી ખોટી આદત હોય તો એ શાકોત્સવના માધ્યમથી મૂકવાનું અને આપણે એટલો જ વિચાર કરવાનો કે આપણે તો મહારાજના ગમતામાં થવું છે, આપણે ધર્મગુરુના ગમતામાં થવું છે, આપણે સંતોના ગમતામાં થવું છે, તો મહારાજનો રાજીપો મળશે. આજે જેમને સરસ મજાનો આ શાકોત્સવ કરાયો છે એવા હેરમાન પરિવાર, એમને પણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજે એમને જે સંપત્તિ આપી એ સંપત્તિ આ સત્કાર્યની અંદર વાપરી છે, મહારાજ એની અનંત ગણી કરી અને આપે અને આવા ને આવા સત્કાર્યો એમના હાથે થતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ધારાસભ્ય MLA ચાલા સાહેબ ઉપસ્થિત છે, સાહેબને વિનંતી કરીશ, અમિતભાઈને પણ પ્રાર્થના કરું સાહેબને લઈ અને ઉપર પધારે અને પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ માટે અહીંયા ચાલા સાહેબ ઉપસ્થિત છે. ચૈતન્યભાઈ ઝાલા તેઓ આવી અને મહારાજશ્રીના સંતોના રૂડા આશીર્વાદ ગ્રહણ કરશે. સાથે સાથે ઘણા બધા આસપાસના ગામડાઓના મહેમાન ભક્તો પણ ઉપસ્થિત છે, ભેશ્રી તેઓ ઉપસ્થિત છે. અનુકૂળતા હોય અવા એવું હોય તો પધારજો. વિમલભાઈ બામણગામ, જેમની ખૂબ સેવા છે, ખૂબ સેવા કરે છે, તેઓ પણ પધારે. કમલેશભાઈ રણોથી ઘણા બધા ભક્તો મોટી સંખ્યામાં પધાર્યા છે, બધાને ન લઈ શકાય, બધા છે. અને સાથે શૈલેષભાઈ, તેઓ પણ પાદરાથી ઉપસ્થિત છે. પિનાકીનભાઈ પાદરા, તેઓ પણ ઉપસ્થિત છે, તેમને પણ પ્રાર્થના કરું તેઓ પધારે. સાદીથી પણ ઘણી મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા છે, તો ભીખાભાઈ સ્વામી અને હસમુખભાઈ મણિભાઈ આ બંને ભક્તોને પણ પ્રાર્થના કરું તેઓ પણ આવે. પીપળીથી ઘણા બધા ભક્તો છે, એમાંથી અમારે દીપકભાઈ અથવા તો કોઈ પણ આગેવાન ભક્તો હોય તો પીપળીના આગેવાન ભક્તો પણ મંચ ઉપર પધારશો. સાથે સાથે સેજા કુવા અને આંબળા એ બંને ગામમાંથી પણ ઘણી મોટી સંખ્યામાં ભક્તો છે, એમનામાંથી પણ વિનંતી આગેવાન એક ભક્તો સારા સત્સંગ સમાજ વતીથી અહીંયા પધારી પૂજ્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સ્વીકારશે. આગળ પ્રવચન આશીર્વાદ તરફ જઈએ. હરિનગર વડોદરાથી ઉપસ્થિત પૂજ્ય પ્રિય દર્શનદાસજી સ્વામી ઉપસ્થિત છે, સ્વામીને પ્રાર્થના કરીએ. સૌ સભાજનોને આજની આ દિવ્ય સત્સંગ સભા શાકોત્સવમાં ટૂંકમાં આશીર્વાદ પાઠવશે પૂજ્ય પ્રિય દર્શનદાસજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સભામાં આપણને સૌ કોઈને કથા વાર્તાનો લાભ આપ્યો છે પૂજ્ય શુકુલબદાજી સ્વામી. આપણને સૌ કોઈને રૂડા રૂડા આશીર્વાદ આપવા માટે પધાર્યા છે એવા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પૂજ્ય સંત સ્વામી ભવન સ્વામી શ્યામ સ્વામી જયેન્દ્ર સ્વામી ગુણ સ્વામી ભક્તિ સ્વામી આદિ સંતો તથા સભાની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ યજમાન પરિવાર તેમજ સર્વે વાલા ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સરસ મજાની કથા પૂજ્ય શુક સ્વામીએ આપણને અહીંયા શ્રવણ કરાવી. દિવ્ય શાકોત્સવ એનો જ્યારે ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે વાલા ભક્તજનો, આ ગામ ખૂબ ભાગ્યશાળી કે 150 વર્ષનો આ ગામની અંદર મંદિર અને એ સત્સંગ
અને આજે પણ એ સત્સંગ અકબંધ જળવાઈ રહ્યો છે. પૂજ્ય સ્વામીએ કીધું એ પ્રમાણે દર વર્ષે આ ગામની અંદર શાકોત્સવ એનું આયોજન થાય અને બધા જ ભક્તો ભેગા મળી અને અહીંયા આ ઉત્સવ ઉજવે અને મહારાજના ગુણોને ગાય. આ એ બતાવે છે કે આપણને સૌ કોઈને મહારાજમાં એવો દ્રઢ વિશ્વાસ અને દ્રઢ નિષ્ઠા છે. વિશ્વાસથી શું થઈ શકે? એક રમૂજી દ્રષ્ટાંત છે, પણ એ દ્રષ્ટાંતનો જે સિદ્ધાંત છે શીખવે છે કે વિશ્વાસથી શું થઈ શકે. એ ગામની અંદર ટીડા નામનો ડોક્ટર રહેતો હોય છે. હવે એ ટીડો છે ને ગામડાનો ડોક્ટર, પણ કામ શું તો કે એટલે ફાંકી રાખે, નાની એવી પડીકીની અંદર ફાંકી હોય, જે કોઈ બીમાર થઈને આવે ને એની ફાંકી આપે. કોઈ કે ઉલટી થાય છે તો એ ફાંકી, કોઈ કે કમળો થયો તો એ ફાંકી, કોઈ કે તાવ આવ્યો તો એ ફાંકી, અને માથું દુખે તો એ ફાંકી. એક જ હરખું, બીજી કોઈ દવા નહીં, બધાને એ જ આપે. એમાં એક દિવસ બન્યું એવું કે રાજા ને રાણીને અણ બનાવ થયો. મંત્રીને રાજાએ કીધું કે ભાઈ રાણી બે દિવસથી હરખા બોલાવતા નથી, તું કાંઈક રસ્તો કહે. તે કે ટીડાને બોલાવો. એટલે રાજા કહેલા ભાઈ હવે અણ બનાવમાં ટીડો શું કરે? તો કે ટીડો જ કરે, તમે ટીડાને બોલાવો. અને ભાઈ ટીડાને બોલાવ્યો, રાજાને વાત કરી રાજાએ બધી. ટીડો કે મારે થઈ જાય, આ વિશ્વાસ છે કે કામ થઈ જાય. શું કરવાનું? તો પાંચ આપી પડીકી લ્યો, આ એક પડીકી બપોર સાંજ સવાર ત્રણ ટાઈમ લેજો. રાજાએ બે દિવસ લીધી તે રાજાનું પેટ સાફ થઈ ગયું, હાજા હરા હતા, પેટ સાફ થઈ ગયું. ત્રીજે દિવસે અશક્તિ આવી ગઈ, ચોથા દિવસે રાજા ખાટલા, કારણ કે હાવ શક્તિ આવી ગઈ. રાણીએ જોયું કે મારે અબોલા છે એટલે રાજા થોડા દુઃખી છે, અને જો તમે આમ જો કેવી પરિસ્થિતિ છે, રાણીથી રહેવાનું ને. એટલે તરત રાણી આમેથી આવ્યા ને કીધું સોરી, તમે મારા કારણે આટલા દુઃખી થયા. રાજાને ટીડો દેખાવો, આ ટીડાના કારણે આ શક્ય બન્યું. આ ત્રણ દીમાં, પાંચ દિનો કોર્સ હતો, ત્રણ દીમાં તો સારું થઈ ગયું. રાણી બોલવા માંડ્યા, રાજાને ટીડા ઉપર વિશ્વાસ આવી ગયો, ટીડાનું કામ બરાબર. એમાં થોડા દિવસ થયા ને પછી એક સૈન્ય ચડાઈ કરી રાજાને સમાચાર મળ્યા. મંત્રી આવીને કીધું મહારાજ આમાંના રાજાએ આપણી પર ચડાઈ કરી છે, શું કરશો? રાજા કે ટીડાને બોલાવો. એટલે પણ આમાંય ટીડો, કે ટીડો જ કામ કરે. મંત્રી કે પણ મહારાજ આમાંથી કે ટીડો જ કામ આવે, તમે જુઓ. અને ટીડાને બોલાવ્યો, ભાઈ સામે ચડાઈ કરી છે, મહારાજ થઈ જાય. મંત્રી વિચાર કરે મારો ટીડો ખરો છે, આમાં શું થઈ જાય કે એક કલાકનો ટાઈમ આપો, કાંઈ વાંધો નહીં. ટીડો ગયો, કોથળો ભરીને પડીને લઈને આવ્યો, બધાને એક એક ખવડાવી ગઈ. સમજે? અને જો નાવા જવાનું થાય ને એટલે કે નદીના કાંઠે જવાનું, કારણ કે સામેનું સૈન્ય નદીના કાંઠે હતું. હવે ટીડાએ બે બે કોર્સ બધાને ખવડાવ્યા, એટલે બધા નાવા જાય તો બે બે વાર, ત્રણ ત્રણ વાર એક માણસ જાય. સામે ઓલો જે ધ્યાન રાખીને બેઠા હોય ને એને જોયું કે 5000 માણસ તો નદીના કાંઠે આટા મારે છે, સૈન્ય કેટલું મોટું છે. પાછા વળી ગયા કે આપણે ચડાઈ કરવી નથી, કામ થઈ ગયું. રાજાએ ટીડાનું સન્માન કર્યું, ભાઈ ટીડા જેવો કોઈ માણસ નહીં. આ દ્રષ્ટાંતે શીખવે છે, ટીડાને પેલી ફાંકી ઉપર વિશ્વાસ હતો, ભાઈ આ થાય એટલે કામ થાય. એમ આપણને બધાને સ્વામિનારાયણ ભગવાન વિશ્વાસ, ભગવાન ઉપર વિશ્વાસ છે કે એનું નામ લઈએ એટલે આપણું કામ થાય. અને એટલે વર્ષોથી આપણે બધા અહીંયા ભેગા થઈને આવો દિવ્ય શાકોત્સવ, સંતોના માધ્યમથી આવો સત્સંગ એ આપણે કરીએ છીએ. આજે પણ આપણે ભાગ્યશાળી છીએ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણને સૌ કોઈને દર્શન દેવા માટે, એ બધાને આ દર્શન થતા નથી જેની ઉપર ભગવાનની કૃપા હોય, એને મહારાજ શ્રીના ભગવાનની કૃપા હોય, એને આવા સાધુના ભગવાનની કૃપા હોય ને, એને આવા હરિભક્તોના દર્શન થાય. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. આજના દિવસે જે જે ભક્તોએ, ખાસ કરીને મહેન્દ્રભાઈ, એમનો આખો પરિવાર, એમણે જે લાભ લીધો છે, એમના ઉપર મહારાજની કાયમ માટે કૃપા વરસતી રહે એવી ભગવાનને પ્રાર્થના. સાથે સાથે અહીંયા બાજુનું જ ગામ એટલે સાધી ગામ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ત્યાં પણ 12 તારીખે પધારવાના છે. પૂજ્ય લાલજી મહારાજ શ્રી પણ 8 તારીખે પધારવાના છે. 5 દિવસનો ત્યાં પણ સરસ મજાનો પંચદિનાત્મક શ્રીમદ ભાગવત કથા, અને એ મંદિરને પણ 150 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જીર્ણોદ્ધાર નિમિત્તે સરસ મજાનું સત્સંગનું આયોજન અને જીર્ણોદ્ધારનું કાર્ય એનો પ્રારંભ કરવાનો છે. એટલે ખાસ કરી રણું હોય, આપણા અહીંના ભક્તો લતીપુરા હોય, પાદરા હોય, પીપળી હોય, આ બધા ભક્તોને પણ ખાસ વિનંતી કે બપોર પછીની ભાગવતની કથાની અંદર આપ સૌ કોઈ પધારજો. ત્યાં પણ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના દર્શન અને આશીર્વાદનો આપણને લાભ પ્રાપ્ત થશે. તો સાધી ગામના ભક્તો વતી આપણને એ પણ અહીંયાથી આમંત્રણ પાઠવીએ છીએ. સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ સરસ. અને મહારાજશ્રીના આશીર્વાદ તરફ જઈએ તે પહેલાં લતીપુરા ગામના થોડાક આગેવાન
વડીલ ભક્તોને વિનંતી કરીશ, મહારાજ શ્રી પાસે પધારશે અને આશીર્વાદ સ્વીકારશે. સુનિલભાઈ સમા તેઓ પધારે, ભાવેશભાઈ, યોગેશભાઈ, જિગ્નેશભાઈ, ખાનપુરભાઈ, સોરી ઘનશ્યામભાઈ, ભાઈલાલભાઈ, મહેન્દ્રભાઈ, શિવાભાઈ, અજયભાઈ, શાંતિલાલભાઈ, દિલીપભાઈ, શાંતિલાલભાઈ, અશ્વિનભાઈ, છોટાભાઈ, નિલેશ એમના તરફથી ઉપસ્થિત હોય તો તેઓ આવે, જયેશભાઈ, રાવજીભાઈ, વિપિનભાઈ, મૂળજીભાઈ અને રજનીભાઈ, પરસોત્તમભાઈ, જીતેન્દ્રભાઈ, રમણભાઈ, એટલા ભક્તોને વિનંતી કરું, જતવર સત્વરે મહારાજશ્રી પાસે પધારશે. સાથે આ સુંદર મજાના શાકોત્સવમાં જે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે એવા યુવાનોમાં કૌતુક નગીનભાઈ, હાર્દિકભાઈ, વિરલભાઈ, કોમલભાઈ, હિરેનભાઈ, પ્રિતેશભાઈ, હેત યોગેશભાઈ, દેવભાઈ, જ્ઞાન અને અક્ષર એટલા છોકરાઓ યુવાનોને પણ વિનંતી કે મહારાજશ્રી પાસે પધારી આશીર્વાદ સ્વીકારશે. કેપુલભાઈ અને ભાવેશભાઈ બંને ભક્તોને પણ પ્રાર્થના આપો, અહીંયા મહારાજશ્રીના આશીર્વાદ માટે પધારશો. આ લતીપુરા ગામના સત્સંગ સમાજના વડીલો, યુવાનો અને આગેવાન ભક્તો અત્યારે મહારાજશ્રીના આશીર્વાદ લઈ રહ્યા છે. અત્યારે પ્રાર્થના કરીએ વડતાલ મંદિરના ડબ્બા સાથી પણ ઘણા ભક્તો પધાર્યા છે, બધા વતીથી મનોજભાઈ સરપંચ શ્રી ડબાસા તેઓ પણ ઉપસ્થિત છે, તેમને પણ વિનંતી આપ પણ પધારશો અને પરમ પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદ સ્વીકારશો. ગોરિયાદ મંદિરના કોઠારી શ્રી પણ ઉપસ્થિત છે, ગોરિયાદ મંદિરના તો તેઓને પણ વિનંતી અહીંયા પધારી મહારાજ શ્રીના આશીર્વાદ સ્વીકારશો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, લતીપુરાના ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સંભળાય છે? મજામાં છો? તમારી મજામાં 100% વધારો થવાનો છે, ટૂંક સમયમાં જ થવાનો છે. પહેલી મહત્વની ને મુદ્દાની વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણે આપણા કલ્યાણ માટે જે પરંપરા આપી એ પરંપરામાં શાસ્ત્ર છે અને મંદિર છે. આજે આ લતીપુરા ગામમાં મંદિર છે, હા કે ના બોલો, તમારે જોરથી બોલવાનું. આ લતીપુરા ગામમાં મંદિર છે, મહારાજ દેવ છે, આચાર્ય મહારાજ છે, સંતો છે, હરિભક્તો છે અને શાસ્ત્ર પણ છે. આજે લતીપુરા ગામની સભામાં 6 અંગ હાજર છે. આ સત્સંગની સંપૂર્ણ સભા કહેવાય. સ્વામિનારાયણ ભગવાને આપણા સૌના કલ્યાણ માટે અને મંદિર, આચાર્ય મહારાજ, સંતો, હરિભક્તો નું આવું એક સંકલન કરીને આપ્યું છે, એકબીજાને પરસ્પર અન્યોન્યાશ્રય રૂપી સંબંધો આપ્યા છે, એના કારણે સત્સંગમાં કાયમ દિવ્યતા અને ભવ્યતા રહે છે. મારે તમને આજે એક વાત એટલી જ કહેવી છે કે જે હરિભક્તો લતીપુરા થી આમંત્રણ આપવા આવ્યા હતા એની સાક્ષી ખાલી હું તમને કહું, કાર્તિકી સમયમાં વાત થઈ ત્યારથી મને પણ એ કહેવામાં આવ્યું હતું કે મહારાજ શ્રી લતીપુરા આવે. હરિભક્તો પ્રેશર પણ કરતા હતા. હું વિચારતો હતો કે 200 ગામ તો બાપજી આમ થઈ જાય, બરાબર, તો આ લતીપુરાની વાત વચ્ચે નાખવી કેમ? પણ લતીપુરાના હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ, પેલા સ્વામી હમણાં ક્યાં હતા ને હરિનગર વાળા, વિશ્વાસથી કામ થાય. 4 તારીખો પહેલા બદલી બાપજી આપણી પાસે આવે એ પહેલા, અને પછી એ તારીખો લઈને બાપજી પાસે ગયા. બાપજી કે આ તારીખે છે, લતીપુરાના હરિભક્તો એવું કીધું, તમે કયો એ તારીખ અમારા ગામમાં આવતા હોય બાપજી? પણ સારંગપુર નિવાસી કષ્ટ ભંજનદેવ હનુમાનજી મહારાજ અને જેમને ભગવાન સ્વામિનારાયણે બંને આચાર્ય મહારાજના કાંડા સોંપ્યા હતા, એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આજે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીપતિ તરીકે બિરાજમાન છે. અને
કહી દઉં, મારી ખાનગી વાત છે, કહી દઉં. હા કહી દઉં ને, લતીપુરા વાળા ગામની બહાર જવા દેવાની નહીં તો કહું. બધાને એવું હતું કે આ ગામમાં આમ કરીશું, આ ગામમાં આમ કરીશું, આ ગામમાં આમ કરીશું, બરાબર આટલી સભા કરીશું, આટલા ભક્તો ભેગા કરીશું. જ્યારે 200 ગામની વાત આવે, બાપજી પાસે ગયા, ત્યારે મારા શ્રી હૃદયનો જે ભાવ કર્યો ને હરિભક્તો, કદાચ આપણને જિંદગીમાં આવું સાંભળવા નહીં મળ્યું હોય. મારા શ્રી એમ બોલ્યા કે જે ગામના હરિભક્તો ના આગ્રહથી મેં ત્યાં જઈ આવ્યા છીએ, ત્યાં તો ગયા છીએ. લક્ષ્મીનારાયણ દેવનો 200 વર્ષનો ઉત્સવ આવતો હોય અને અમે લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર હોઈએ, તો લક્ષ્મીનારાયણ દેવ દેશના એ ગામડાને અમે પ્રાથમિકતા આપીશું જે ગામમાં અમે આજ સુધી ના ગયા હોઈએ. ના ક્યાં ગયા હોય, બોલાવવાના આવ્યા હોય, સત્સંગ નાનો હોય, વ્યવસ્થા કેમ નહીં કરવી, ત્યારે મારા શ્રી એટલું બોલ્યા હતા. આપણા સૌના મગજમાં રહે ને એટલા માટે કહું છું. ત્યારે મારા શ્રી એટલું બોલ્યા હતા કે ગામમાં 10 હરિભગત હોય, 10 બહેનો, 10 ભાઈઓ હોય, તોય ગામમાં મંદિરો હોય તો આરતી કરવા અમારે જવું, અમારે કઈ મોટી જાકમ જાળની જરૂર નથી, અમારે તો લક્ષ્મીનારાયણ દેવમાં વિશ્વાસ હોય ને એવા હરિભક્તોની જરૂર છે. અને યાદ રાખજો, વિશ્વાસથી જે કામ થાય છે એ કામ બીજા કોઈથી થતો નથી. એક ઠાકી ઉપર વિશ્વાસ હોય અને જો રાજાનું કામ થઈ જતું હોય તો ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ રાખીએ એટલે આપણા તમામ કામ થાય થાય. અને અર્જુનને ચિંતા થઈ હતી કે આરી બહુ મોટી સેના છે અને એમાંય પાછું કાકા ને મામા ને પિતા ને ગુરુ ને બધા ઉભા છે, એના કરતા ભિક્ષા માગીને ખાવો સારો. પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ આપ્યો, ગીતાનો ઉપદેશ સાંભળી અર્જુને એમ કીધું, કરિષ્યે વચનમ તવ. ભગવાન શ્રી કૃષ્ણ કે નિમિત્ત માત્રમ ભવસભ્ય સાચે, નિમિત્ત થવાની ઘડી છે, નિમિત્ત થઈ જા, આ બધું તું કરે છે એવું માનવાની જરૂર નથી. અને ભગવાને અર્જુનને જે વાત કહેવી હતી એ કીધી અને અર્જુને એમ નક્કી કરી દીધું, કરિષ્યે વચનમ તવ, તમે કયો એમ કરીશ. તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કે રાજ મળ્યા પછી પણ દુર્યોધનને મનમાં ચિંતા રહેતી હતી, પણ અર્જુનને મનમાં બિલકુલ ચિંતા નહોતી. કેમ કે એને ભગવાનના સ્વરૂપનો વિશ્વાસ હતો. આપણે બધા જ વડતાલ વાસી લક્ષ્મીનારાયણ દેવ દેશના હરિભક્તો છીએ, હા કે ના? જોરથી બોલો ભાઈ. આજુબાજુના ગામડાના આવ્યા છે એને પણ બોલવાની છૂટ છે, હા કે ના? લક્ષ્મીનારાયણ દેવ દેશના હરિભક્તો છીએ, હા કે ના? તો ભગવાન સ્વામિનારાયણે વડતાલની ભૂમિ ઉપર, લક્ષ્મીજીની તપશ્ચર્યાની ભૂમિ ઉપર, મધ્ય ડેરામાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, ધર્મભક્ત વાસુદેવ નારાયણ પધરાવ્યા, વૃંદાવન વિહારી દેવ પધરાવ્યા અને આપણા સૌના ઉપાસના માટે, ધ્યાન માટે પોતે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું ને, એને આવતા નવેમ્બરમાં 200 વર્ષ પૂરા થાય છે. કેટલા કેટલા વર્ષ પૂરા થાય છે? જય સ્વામિનારાયણ. આ નવેમ્બરમાં, હવે તો ગયું ને, આ ડિસેમ્બર નવેમ્બર ચાલુ થયું ને, આપણે અહીંયા આપણને આમંત્રણ આપવા કોણ આવ્યું હતું? અમીનભાઈ, ઓછામાં ઓછા 200 સ્વયંસેવકો લઈને આવવું પડશે. ખાલી આ નહીં, કેટલા ઓછા ભાઈ ભાઈ બનના 200 હરિભક્તોની હાજરી લતીપુરાથી ઓછામાં ઓછી થવી જોઈશે. થશે ભાઈ, તું એટલો ના બોલ, આ લોકોને બોલવા દે. જય સ્વામિનારાયણ. થઈ જશે ને? ઓકે. હવે તમારે જો કદાચ ન હોય ને તો છૂટ મળે એવો રસ્તો બતાવું બતાવું. જય સ્વામિનારાયણ. જેને ના આવવું હોય એને કામ લાગશે, ને આવવાનું છે એને કામ લાગશે. આ મંદિર છે ને, મંદિરમાં પ્રસાદીના ચરણારવિંદ છે, જૂની મૂર્તિ છે, ભગવાનની સરસ મજાની મૂર્તિ છે, ભાઈઓનું મંદિર છે એમાંય સરસ મૂર્તિ છે, એમાંય જૂની મૂર્તિ છે,
એટલે ગામમાં મંદિરે દિવસમાં એક વખત લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવને યાદ કરી આજથી અચૂક ઉત્સવ સુધી આવવાનો, ઉત્સવ સુધી એક પણ દિવસ પાડ્યા વિના નિયમિત મંદિરમાં આવે એ કદાચ ઉત્સવમાં સ્વયંસેવક તરીકે નહીં આવે ચાલશે. રાજી તમે બધા એમાં હારી તકલીફ લાગે. અમિત મંદિરે રોજ નહીં આવવાનું, આવવાનું ચમના કોઈ બોલતા નહીં, શરમાય છે. સારું કઈ વાંધો નહીં. જો આપણે જ્યાં છીએ જ્યાં બેઠા છીએ બધાના પોતપોતાના ઘર છે કે ભલે ઇન્દિરા આવાસમાં ફોર્મ ભરવાના છે. જય સ્વામિનારાયણ. સરપંચ ધારાસભ્ય શ્રી આપણે પૂછી લઈએ. ઝાલા સાહેબ બધાને પાસે ઘર છે? ઘરમાં મંદિર છે? ઘરમાં મંદિરમાં આપણે રોજ સવારે અથવા સાંજે એક ટાઈમ દીવો કરી ભગવાન આગળ ઉભા રહી અને સ્વામિનારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય રામ રામ, તમને જે ઈષ્ટદેવને માનતા હો એના નામની એક માળા મંદિર આગળ ઘર મંદિરમાં ઉભા રહી કરવી, આમાં કોઈને છૂટી મળશે નહીં, બધાએ કરવી પડશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે તમને કયો રીંગણાનું શાક ખાવું હોય, બાજરાના સરસ મજાના દેશી કલાડામાં તાવડીમાં બનેલા દેશી ઘી પીધેલા રોટલા જમવા હોય અને વહેલી સભા પૂરી કરવી હોય તો એ ઘરે હાથ ઊંચો કરીને હા પાડો કે અમે રોજ ઓછામાં ઓછી એક માળા કરશું. ભાઈઓ ભાઈઓ બધા રોજ એક માળા ભગવાન આગળ બેસી અને કરી લેવાની આપણા ઘરે અને પ્રાર્થના કરવાની. લક્ષ્મીનારાયણ દેવનો 200 વર્ષનો ઉત્સવ દિવ્ય અને ભવ્ય થાવો જોઈએ. બાપજી લતીપુરા આવવાનું કારણ એ કે લતીપુરા રણો પાદરા આ બધાના હરિભક્તોને આપણા ઉત્સવમાં શાકની સેવા બહુ મોટી હોય. બહુ મોટી નાના મોટા ટ્રેક્ટરો લઈ આવે, રેંગણા લઈ આવે, મરચા લઈ આવે. કોરોનાની અંદર આપણે જે કીટ આપતા હતા એના મોટા ભાગનો શાક આ લોકો આપતા હતા. એટલે તમારી સેવાઓ એવી છે એટલે અહીં આવવું જ પડે. એક વાત બીજી કહું, ગઈકાલે અમે દિલ્હી એક સમિટ શું કહેવાય ભંડારાની મીટિંગમાં ગયા હતા. બાપજી સ્પેશિયલ બોલાયા હતા અમને કે રામ મંદિરની પ્રતિષ્ઠા થાય છે તો લાખો હરિભક્તો આવે એને અનુભવી સંસ્થાઓ છે એ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરે. એટલે મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જમાડવામાં ક્યારે પાછો પડતો નથી એ આખી દુનિયા જાણે છે. આપણું લંગર ત્યાં લાગશે, રસોડું ભંડાર લાગશે, પણ વાત કહેવાની એટલી કે લાખો હરિભક્તોને જમાડવાના હોય ત્યારે સત્તામાં કેન્દ્ર સરકારને પણ સ્વામિનારાયણ સંપ્રદાયની પણ યાદી આવે છે. એટલે આ આપણો શાકોત્સવ છે, આપણો દ્વિશતાબ્દી ઉત્સવ છે. નાનો ઉત્સવ હોય કે મોટો ઉત્સવ હોય, આજે તમારે શાક જમવાનો છે ને એમાં બે વસ્તુ યાદ રાખવાની કે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા જે લીલા કરી હતી, ભગવાને જાતે શાક બનાવીને જમાડ્યા હતા એ વાત યાદ કરતા કરતા જમવાનું. નંબર વન. નંબર ટુ, જમવા બેસો ને ત્યારે ભગવાનને યાદ કરવાના. રીંગણું લઈ, રોટલો લઈ, ગોળ લઈ, મોઢામાં મૂકતી વખતે ભગવાનનું નામ લેવાનું. આટલું તમે કરશો ને પ્રેક્ટિકલ કરજો. આ પેલા રાજા રાણી જેવા કોઈ પ્રશ્નો હશે ને પણ ભગવાનને યાદ કરીને જમશો ને તો આ શાકવર્ષોનો પ્રસાદ તમારા પ્રશ્નો પણ દૂર કરી દે. આ ચમત્કારિક પ્રસાદ છે, ભગવાનની તાકાત છે. આપણે પૂજ્ય સુખ સ્વામી, પૂજ્ય પવન સ્વામી, જયેન્દ્ર સ્વામી, ગુણસાગર સ્વામી, હરિચરણ સ્વામી આ બધા સંતોએ અહીંયા આવ્યા. ગામમાં દરેક વખતે સંતો આવે છે પણ બાપજી છે ને આ લેમડો પૂરો થાય ને ત્યાં સભા પૂરી થઈ જાય. આજે હું આવ્યા પછી 3 વખત ખુરચીઓ મૂકી અને હજી એટલા ને એટલા આજુબાજુ ઊભા છે. એટલે તમે જે ઉત્સાહ આજે રાખ્યો છે એના માટે આપણા વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય મહારાજ, યશસ્વી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ચરણોમાં
જોરદાર તાળીઓનો નાદ કરી વંદન કરીએ, એવી તાળીઓ પાડીએ મહારાજ શ્રીને આપણો શાકોત્સવ યાદ રહી જાય. ખૂબ સરસ. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય ડોક્ટર શાસ્ત્રી સંત વલ્લભદાસજી સ્વામીએ સુંદર મજાની બધી બહુ વાતો કરી, રૂડ આશીર્વાદ પાઠવા છું કે લતીપુરા, પાદરા અને રણો આ બધા જ ગામડાઓ દર કાર્તિકી સમયમાં સામેથી ફોન કરે અને એકદમ ફ્રેશ સારામાં સારું શાક, એક ટેમ્પો, એક આઈસર, બે આઈસર, ત્રણ આઈસર જેટલું જોઈએ એટલું સેવામાં એમના ખર્ચે ત્યાં આપી જાય. અને કોરોનામાં વડતાલ મંદિરે 1,00,000 ઉપર કીટનું વિતરણ કર્યું. કેટલી? અમદાવાદ જિલ્લો, વડોદરા જિલ્લો, આણંદ જિલ્લો અને ખેડા જિલ્લો 1,00,000 ઉપર કીટનું વિતરણ કર્યું. એમાં મોટા ભાગનું 50% ઉપરનું શાકભાજી આ વિસ્તારનું સેવામાં જ્યાં ઠેઠ આ ભક્તો મૂકી જતા હતા એવી આ વિસ્તારના પાદરા હોય કે પછી લતીપુરા હોય, રણુ હોય, આસપાસના ભક્તોની સેવા છે. એના જ રાજીપાસ રૂપે આજે મહારાજશ્રી અને આટલા આટલા સંતો આપણી વચ્ચે દર્શન આશીર્વાદનો લાભ આપવા માટે પધાર્યા છે. એકવાર હાથ ઊંચા કરી જોરદાર જય નાદ કરી અને મહારાજ શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. રૂડા આશીર્વાદ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. સર્વાવતારે ઉપાસિષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજે લતીપુરા ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણે આજથી વર્ષો પૂર્વે સુરાબાપુના દરબારને વિશે ભવ્ય શાકોત્સવ જે કર્યો તે શાકોત્સવની યાદી અપાવવા માટે જ્યારે આજે ગામમાં શાકોત્સવનું આયોજન થયું છે ત્યારે આ શાકોત્સવમાં વ્યાસસ અને આરૂઢ થઈ આપ સર્વે ભક્તોને જેમણે લોયાના દિવ્ય શાકોત્સવની કથાનું રસમૃત આપ સૌને પાન કરાવ્યું છે ત્યારે વક્તા મહોદય સ્વામી શ્રી સુકોલ્લભ સ્વામી આના આયોજકમાં વડતાલ મંદિર ખાસ કરીને આપણા મુખ્ય કોઠારી ડૉક્ટર શ્રી સંતવલ્લભ સ્વામી ઉપસ્થિત છે. ખૂબ એક કર્મઠ કાર્યકર્તા સ્વામી શ્રી શ્યામ સ્વામી ઉપસ્થિત છે. કલાલીથી શ્રી પ્રભુ સ્વામી આવ્યા છે. ગોત્રી હરિનગર વડોદરાથી શ્રી પ્રિયદર્શન સ્વામી છે. અમારી સાથે શ્રી જયેન્દ્ર સ્વામી આવ્યા છે. ગુણસાગર સ્વામી છે. નાના મોટા ઘણા સંતો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત તમામ સર્વે સંતો, સમસ્ત ગ્રામજનો, આજુબાજુના ગામોથી પધારેલા ભક્તો, ખાસ કરીને પાદરામત વિસ્તારના ધારાસભ્ય શ્રી જારા સાહેબ પણ ઉપસ્થિત છે અને આ શાકોત્સવના યજમાન પ્રતિ જેમણે લાભ લીધો છે એવા શ્રી મહેન્દ્રભાઈ, એમના સુપુત્ર અમિતભાઈ, એમના સર્વે પરિવારજનો અને ઉપસ્થિત મોટી સંખ્યામાં સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને પોતાના સમયમાં કેવળ હરિભક્તોને રાજી કરવા માટે બહુ બધા ઉત્સવના આયોજનો કર્યા. આખા એક વર્ષ દરમિયાન શ્રીજી મહારાજે એટલા બધા ઉત્સવો કર્યા પણ એ બધા જ ઉત્સવોની અંદર એક વિશિષ્ટ ભાત કોઈ ઉત્સવ ઉપસાવતું હોય તો એ છે શાકોત્સવ. રીંગણના શાકનો ઉત્સવ કરીને શ્રીજી મહારાજે એક અનન્ય એક રીત પૂરી પાડી છે. આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ વસે છે એ તમામે તમામ ભક્તો બહુ શ્રદ્ધાપૂર્વક આ સમયગાળા દરમિયાન શાકોત્સવના આયોજનો કરે છે. આની લીલા આપ સૌને સંતોએ સંભળાવી છે. ખાસ કરીને આનો જે મેઇન પર્પસ છે ને એ પ્રેમ રક્ષણ ભક્તિનું એક પ્રતીક સમાન આ ઉત્સવ છે. લોયાના સુરાબાપુ શ્રીજી મહારાજે બહુ આગ્રહ કરીને લઈ ગયા. મહારાજ 2 માસ રોકાણા ઉત્સવ કર્યો મહારાજે અને આ શાકોત્સવની જે લીલા એ આપણને શું સૂચવે છે તો આની અંદર જે વિવિધ પ્રકારના મસાલાઓ પડે છે દરેકનો રંગ રૂપ સ્વાદ દરેકની પ્રકૃતિ નોખી નોખી હોવા છતાં જ્યારે એકમેક સાથે મળીને કોઈ શાકમાં ભળે છે ને તેનામાંથી દિવ્ય સ્વાદ ઉત્પન્ન થાય છે. તો આમાંથી દ્રષ્ટાંત એ લેવાનું છે કે આપણા જીવનમાં પણ હવે આ કાનમ પ્રદેશ છે, ક્યાંક ચરોતર હોય, ક્યાંક કાઠિયાવાડ હોય, કોઈ સોરઠ હોય, કોઈ વાકળ હોય, આ બધા પ્રદેશોના જે ભક્તો કદાચ થોડી થોડી સંસ્કૃતિ, કદાચ થોડી વિચારધારા એના કારણે નોખી નોખી હોય શકે. સભામાં બેઠા છીએ, ઘણાની પ્રકૃતિ વિચાર સ્વભાવ અનોખા અનોખા હોય શકે પણ જ્યારે ભગવાનની વાત આવે, સત્સંગની વાત આવે, સંપ્રદાયની વાત આવે ત્યારે આપણો સ્વભાવ પડતો મૂકી અને એક રસથી જ્યારે ભળી જઈએ ને ત્યારે સાચામાં સાચો સત્સંગનો દિવ્ય સ્વાદ આવતો હોય છે. વાલા ભક્તો કુલ મળીને પરસ્પર સંપીને એકબીજાનો આત્મીયતાથી આદર કરતા થતા સત્સંગમાં આગળ વધવાની મુખ્ય વાત છે. હવે આપણા કોઠારીશ્રીએ બહુ બધી સરસ સૂચક વાતો કરી છે. આગામી જે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવનાર છે એના વિશે પણ આપ સર્વે ભક્તોને ટકોર કરી છે. વાલા ભક્તજનો આ સમય આ અવસર આ વારે વારે આવશે ને
જે બુદ્ધિશાળી હોય, જે પોતાનું આત્મકલ્યાણ ઈચ્છતો હોય ને, એના માટે તો આ સુવર્ણ તક છે. ખાસ કરીને અહીંયા 150-150 વર્ષ ઉપરાંત મંદિરનું નિર્માણ થયેલું છે. આજે આખો વિસ્તાર છે ને એ શ્રીજી મહારાજની કૃપાનો વિસ્તાર છે. આ બધા ગામોની અંદર 100-150 વર્ષ જૂનો આપણો સત્સંગ છે. અહીંયા નંદ સંતો બધા રહ્યા છે. અહીંયા શ્રીજી મહારાજે પણ ભક્તોને આશીર્વાદ આપ્યા હશે. અને આપણા વડીલોની જે પરંપરા, ખાસ કરીને તમારા જે વડીલો, એમણે વડતાલને વિશે જે પ્રમાણે સમર્પણ ભાવ બતાવેલો છે, અહીંયા સ્વામીએ વાત કરી કે તમે બધા મોટા ભાગે શાકભાજીના વેપારી છો, ત્યારે તમે જે પ્રમાણે શાક વડતાલ મંદિરને જે શ્રદ્ધા ભાવથી તમારી જે વડીલો, તમારા દાદા પરદાદાઓ જે રીતે વડતાલને વરેલા હતા, એ પ્રમાણે આજના સમયમાં પણ તમે વરેલા છો ને, ત્યારે તમારી શ્રદ્ધાને મારા લાખ લાખ આજે ધન્યવાદ છે. બહુ મોટી વાત છે. એ તો જેમ સમયનો ગાળો પસાર થાય ને, દેશકાળ પ્રમાણે લોકોની મતિ ફરી જતી હોય છે. કેમ કે કળિયુગનો જેમ વેગ વધે ને, આથી વર્ષો પૂર્વે આપણા વડીલો કાયદેસર પોતાની જમીનની અંદર 10મો 20મો ભાગ જે કાંઈ ઉત્પાદન થાય ને, એ લક્ષ્મીનારાયણ દેવ ગાદીને અર્થે અર્પણ કરતા. તો જેમ સમયનો પ્રવાહ વધ્યો, કળિયુગ થયો, સૌને એમ થયું કે આટલી બધી તો વડતાલને શું જરૂર છે, એ તો ભાઈ લક્ષ્મીનારાયણ દેવ ગાદી છે ને, આ તો સાક્ષાત લક્ષ્મીજી વિરાજમાન છે, થોડું ગાપીએ તો શું વાંધો છે, એમ કરતા કાળાંતરે ઘણા ગામોમાં પરિવર્તનો થયા છે. પણ બહુ આનંદની સાથે, ગૌરવ સાથે કહેવાનું મન થાય છે કે લતીપુરા ગામે એ પરંપરા શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી છે, માટે તમને બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. આલા ભક્તો, બધી ગૌરવની વાતો છે. મંદિરમાં ગયા, દર્શન કર્યા, બબે પ્રસાદીના ચરણાવિંદો છે, બહુ ઓછા મંદિરોમાં જોવા મળતા હોય છે. એ પ્રસાદીના ચરણાવિંદ એટલે શ્રીજી મહારાજના ચરણાવિંદો છે. એ પાવર હાઉસનું કામ કરે. એ મંદિરમાં આવીને રોજ દર્શન કરીને રોજ બે માળા કરો ને, તો એ ચરણાવિંદના પાવરના પ્રતાપે આપણા જીવનની અંદર જે કાંઈ પણ વિચાર કરીએ ને, સંકલ્પ પૂર્ણ થાય એવો એનો પ્રતાપ છે. બહુ ભાગ્યશાળી છો બધા. સ્વામીએ તમે બધાને સંકલ્પ લેવડાવ્યો છે ને કે દિવસમાં અચૂક એક વખત મંદિરે જઈ આપણે નિયમની માળા કરીએ, પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, જે કાંઈ પણ ભગવાને આપણને શક્તિ સામર્થ્ય આપી હોય એ પ્રમાણે સેવા કરીએ, મંદિરને વાળીએ, સાફ કરીએ. મંદિરના અર્થે શ્રીજી મહારાજે વચનામૃતિ અંદર વાત કરી કે અમે આ મોટા મોટા મંદિરોના નિર્માણ શું કામ કરાવીએ છીએ, શા માટે? તો શ્રીજી મહારાજ કે કોઈ ઢૂંઢિયાની પેટે પડ્યો રહે ખૂણામાં, એના માટે નહીં, ઉપાસના ટકી રહે ને એના માટે મંદિરો કરાવ્યા છે. એમાં થોડીક પણ ભક્તિ કે થોડી પણ સેવા હશે ને તો પણ ઉપાસના ટકી રહેશે. તો અમે મંદિરો કર્યા છે, તેના માટે બાગ બગીચા કરાવવા જોઈએ, ભાજી તરકારી લાવવી જોઈએ. હવે તરકારી શબ્દ ઉત્તર પ્રદેશનો છે, તરકારીનો અર્થ થાય છે શાકભાજી. તમે બધા તો શાકભાજીના વેપારી છો ભાઈ, તો તમારે તો ચોક્કસપણે મંદિરને વિશે શાકભાજી લાવવા જ જોઈએ, એ શ્રીજી મહારાજની આજ્ઞા છે. તો મંદિરોના મુખ્ય કાર્ય આ છે. મંદિરોમાં પરમેશ્વરના સ્વરૂપો હોય છે. આપણો જે મૂળ સંપ્રદાય છે ને, અસલ સંપ્રદાય, ઓરિજિનલ, એ કેવળ પરમેશ્વરને ભજવા સારું છે. પરમેશ્વરને ભજવા સારું મંદિરોનું નિર્માણ કરાવ્યા છે, કોઈ વ્યક્તિ વિશેષને નહીં, આ મૂળ વાત છે. અને એના માટે જ આજે 200-200 વર્ષ પછી પણ આપણે લક્ષ્મીનારાયણ દેવ ગાદી, કે જેનામાં જૂનાગઢ શ્રી રાધારમણ દેવનો પ્રદેશ આવે છે, ગઢપુર પ્રદેશ શ્રી ગોપીનાથજી મહારાજનો પ્રદેશ આવે છે, ધોલેરા નિવાસી શ્રી મદન મોહનજી મહારાજનો પ્રદેશ આવે છે, તો આ બધા જે પ્રદેશો છે એ વડતાલ ગાદીના છે. અને હવે પછી બધા જ આ પ્રદેશોના જે મંદિરો છે, 200-200 વર્ષ પૂરા થશે, તેમાં પ્રથમ વડતાલ છે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ગર્ભદેવી ભક્તિમાતા વાસુદેવ ના સ્વરૂપોને જે મહારાજે પધરાવ્યા, એને 200 વર્ષ પૂરા થાય છે. એવો દ્રઢ સંકલ્પ કરીએ, એવો ભવ્યતાપૂર્વક ઉત્સવની ઉજવણી કરીએ, એના માટે ભગવાનના ચરણોમાં રોજ પ્રાર્થના કરીએ, રોજ એવો પાઠ કરીએ કે જેના કારણે વૈશ્વિક લેવલનો ઉત્સવ થાય અને આખા વિશ્વને સહજાનંદ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત મૂળ સંપ્રદાયની ઝાંખી થાય એવો આપણે સંકલ્પ કરવો છે. અને અમે નક્કી કર્યું કે ભાઈ શ્રીજી મહારાજ તો અહેતુ કે કૃપાથી અક્ષરધામથી પધારેલા છે, મહારાજને કોઈ હેતુ હતો નહીં. એમ અમે પણ એવો નક્કી કર્યું છે સંકલ્પ. છેલ્લા 20-21 વર્ષ, મને હમણાં 21 વર્ષ પૂરા થશે, હમણાં સંચાલક 20-20 કહેતા હતા, સ્વામી આ જાન્યુઆરીમાં આપણને 21 પૂરા થાય છો. તો વાત એવી છે કે મેં હમણાં બધા ગામડાઓનું લિસ્ટ જોયું તો લગભગ 60-70% ગામડાઓમાં અમે ગયા જ નથી, કોઈ પણ કારણોથી નથી ગયા. તો અમારા મનમાં એવો વિચાર આવ્યો કે આગામી 6 વર્ષ સુધી, છેલ્લે ગઢડામાં ગોપીનાથજી મહારાજને 200 વર્ષ 6 વર્ષ પછી પૂરા થશે,
તો મનોમન એવું નક્કી કર્યું છે કે 5-6 વર્ષની અંદર આપણા મૂળ સંપ્રદાયની અંદર નંદ સંતોથી આરંભીને વર્તમાન સમયના સંતો હોય, સાંખ્યોગી બહેનો હોય, એવા ભક્તો હોય, એમણે જે મંદિરો કરાવ્યા હોય અને જ્યાં કોઈ આચાર્યશ્રીઓ ન ગયા હોય, એવા ઘણા ગામડાઓ છે કે જ્યાં 50-50 વર્ષથી, 70-70, 100-100 વર્ષથી કોઈ મહારાષ્ટ્રથી ગયા, અમે પણ ન ગયા હોઈએ, એવા ગામોમાં અમારે જવું છે. અમે એવો સંકલ્પ કર્યો છે કે આવનારા 5-6 વર્ષમાં એક પણ ગામ બાકી નથી રાખવું કે જ્યાં અમે, અમારો વિચાર એવો કે ત્યાં જઈએ, હરિભક્તો મળીએ, એમને જાણીએ. કેમકે સત્સંગ વિચરણનો છે. શ્રીજી મહારાજ તો માણકી ગોડી પર વિચરણ કરતા હતા. અત્યારે તો આપણી પાસે બહુ સારી વ્યવસ્થાઓ છે. પલકના ઝપકારે અહીંથી ટિકિટ ખરીદીને અમેરિકા પહોંચી શકીએ એવી ભગવાનની કૃપા છે. તેવા સમયમાં સત્સંગની વાસ્તવિક વૃદ્ધિ થાય. આપણને બહુ બોલામાં નથી રસ, જાકમ જોળ અને જેને કહેવાય ને, આપણે તો અસલ સ્વામિનારાયણ ભગવાનને જીવાત્માના કલ્યાણ માટે જે સંપ્રદાય સ્થાપ્યો હોય એમાં ભગવાનનો ભક્ત એ રીતે ભગવાનને ભજે એવા વિચાર સાથે આપણે સત્સંગનો ઉત્કર્ષ કરવો છે. એના માટે આજે લતીપુરા ગામમાં આવ્યા. ગામના બે ભક્તો યોગેશભાઈ અને બિપિનભાઈ વર્ષોથી શિકાગોમાં રહે છે. બહુ સારી સેવા એમની હોય છે, એટલે એનું અમને સ્મરણ. હમણાં જ મને મહેન્દ્રભાઈએ વાત કરી કે બધા અમારા કુટુંબીજનો છે તો તમારા ગામમાં આવ્યા છે. બહુ આ તો પાયાનું ગામ છે, તો તમારા ગામના અને સાદી, પાદરા, રણુ આદિ ગામોની અંદર જે જે ભક્તો નિવાસ કરીને રહો છો, તમારા સૌના જીવનમાં ખૂબ ભગવાનની ભક્તિ શ્રદ્ધા વધે એ મારી બહુ હૃદયથી પ્રાર્થના છે. અને શ્રીજી મહારાજની દયાથી આપ સર્વે સત્સંગમાં સર્વ પ્રકારની ખૂબ ખૂબ સેવાઓ કરતા આવ્યા છો અને કરતા રહેજો એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને છેલ્લે અમારા સુખ સ્વામી બહુ અનુભવી સંત છે. વર્ષો સુધી કંડારી અને આજુબાજુના ગામો એમાં એમણે બહુ સત્સંગ કરાવ્યો છે. પરદેશની બહુ યાત્રાઓ પણ કરી છે. વ્યવસ્થા કરવાની બાકી શામ સમયને મળજો, મને મળજો, વર્તાર કોઈ પણ સંતોને કહેજો તમે જેના પરિચયમાં હોય એના. મહારાશ્રી કાર્યક્રમમાં એડજસ્ટ કરીને પણ આપણા ગામમાં પધારશે આ ખાતરી મહારાશ્રી પોતે આપી છે. વાત એટલી છે, આપણને આપણા ઈષ્ટદેવે કરેલી મૂળ પરંપરામાં નિષ્ઠા હોવી જોઈએ. અને આ વાત આપણને નાની લાગતી હોય પણ આ વાત નાની ન કહેવાય. બહુ મોટી સભાઓમાં ગયા હોય, બહુ લાખો માણસોની હાજરી આપી હોય, પછી સામે ચાલીને કોઈ નાના વ્યક્તિને ત્યાં કે નાના સત્સંગ સમાજની વચ્ચે ઊભું રહેવાની તૈયારી બતાવીને, તો જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એનાથી જ થાય. જેટલા મોટા પદ ઉપર છે એટલો જ એમનામાં જે આવો આપણા પ્રત્યે ભાવ છે ને, એમ કહેવાય કે આપણા ઉપર આજે પણ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ છે. એટલે ગાદી ઉપર આવા આચાર્ય મહારાજ આપણને મળ્યા છે એનું દરેક સત્સંગે ગૌરવ રાખવું. અને આ સત્સંગનું ફળ શું છે, હું લાઈવ જોઉં છું તો આપ જે નાના નાના છોકરા છે, ભાઈઓ છે, ભાઈઓ છે, આ વ્હીલચેર ઉપર ક્યારે ના બેઠા છે. એટલે આ જે લગાવ છે ને એ આ સંપ્રદાયની કમાણી છે, મૂળ સંપ્રદાયની આ તાકાત છે. શરીર સાથ આપે ન આપે, મને મારા શ્રીના દર્શન થાય તો વ્હીલચેરમાં બેહીને 2 કલાક બેહી રહીને એવી નિષ્ઠાવાળા હરિભક્તો આજે પણ વડતાલ ગાદીમાં છે ને, એ જ વડતાલ ગાદીને સુવર્ણનો બનાવે છે. સિંહાસનો શિખરો સોનાના થાય કે ન થાય, થયા છે, પણ આપણી સાચી તાકાત ભગવાન સ્વામિનારાયણે આપેલી મૂળ પરંપરામાં આપણી નિષ્ઠા હોવી જોઈએ. જય સ્વામિનારાયણ. એ આર્મી નિવૃત્ત આર્મી વાળા બેઠા, પેલા કાકા મૂછો વાળા નવીનભાઈ, આર્મી ઉપર શું કે બોર્ડર ઉપર જાવ એટલે એક જ વાત હોય, શું હોય? મારો દેશ હોય ને, મારો દેશ, પહેલા દેશ પછી બીજું બધું. એમ આપણે જયારે ગળામાં કંઠી પહેરી ને સ્વામિનારાયણની પહેરી તો એટલું રાખવાનું, મૂળ સ્વામિનારાયણ જે ભગવાન સ્વામિનારાયણ આપીને ગયા છે એ પરંપરાનો નિષ્ઠાવાન સત્સંગ સમાજ આ છે. તો હું આજે પુનઃ યજમાન પરિવાર, યોગેશ ભગત, બિપિનભાઈ અને અહીંયા ઉપસ્થિત તમામ ભક્તજનો વતી આચાર્ય મહારાજશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણે લક્ષ્મણદેવનો જયનાદ કરી મહારાજશ્રીને થેન્ક યુ કહીશું કે આપણા ગામમાં પધાર્યા.
ખૂબ સરસ. હવે યજમાન પરિવારના સ્નેહનીજનોમાં હર્ષદભાઈ રાવજીભાઈ તેઓ મહારાજ શ્રી પાસે વધારે, દેવેન્દ્રભાઈ મગનભાઈ પટેલ સાદી અને સચિનભાઈ પટેલ આંબળા, અશ્વિનભાઈ પટેલ આંબળા એ ભક્તોને પણ વિનંતી કરું મહારાજ શ્રી પાસે આશીર્વાદ સ્વીકારવા માટે જલ્દી વધારે, અને ત્યારબાદ આપણે આરતીનો લાભ લેવાનો છે. સમગ્ર યજમાન પરિવાર અને જેટલા જેટલા ભક્તો યુવાનો વડીલો ઉપર આવ્યા હતા બધા આગળ અહીંયા આરતી માટે ગોઠવાઈ જશે. બહેનો વિભાગમાં પણ આરતી પહોંચી ગઈ છે તો મહિલા ભક્તો પણ ત્યાં આરતીનો લાભ લેશે. ત્યારબાદ તરત જ યુવાનોને ઈચ્છા છે કે મારે બાપજી સાથે સમૂહ તસવીર લેવી છે, મહારાજ ત્યાંથી નીકળે એટલે આપણે અહીંયા સમૂહ તસવીર લેશું. યુવાનો પણ જલ્દી બધા ફટાફટ તૈયાર રહે. આવો મુખ્ય યજમાન પરિવાર જે જે ભક્તો મંચ ઉપર આવ્યા હતા એ બધા જ ભક્તો પરિવાર મહેન્દ્રભાઈ, અમિતભાઈ, રમણભાઈ, રાજેશભાઈ, જસભાઈ, ચેતનભાઈ, ઠાકોરભાઈ, સુનિલભાઈ, ભાવેશભાઈ, જિગ્નેશભાઈ, ત્રિપલભાઈ, નલિનભાઈ, નગીનભાઈ, ઘનશ્યામભાઈ, મહેન્દ્રભાઈ વગેરે જેટલા યુવાનોમાં કૌતુક, હાર્દિક, વિરલ, કોમલ, હિરેન, પ્રિતેશ વગેરે બધા જ ભક્તોને વિનંતી જલ્દી આરતી માટે ઉપર આવી જશો. આપણા ધારાસભ્ય શ્રી પણ ઉપસ્થિત છે પાદરાના, એમને પણ અને દરેક ગામના એક એક આગેવાન. જય હો.